ઓમ ભદ્રમ કર્ણે શૃણુયામ દેવા ભદ્રમ પશ્યે માક્ષવીર્યજદ્રા સ્થિરેરંગે સ્તુષ્ટુ વાગું સસ્તનુ વ્યશેમહિ દેવહિતં યદાયુઃ મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડાય મંગલમ પુનરીકાક્ષો મંગલાયતનો હરિ મંગલાચરણ પછી અહીંયા બ્રહ્મ સંધ્યા કરવાનો આદેશ છે ગુરુદેવનો. તો બ્રહ્મ સંધ્યાના પાંચ ચરણ છે. પહેલું ચરણ છે પવિત્રીકરણ. પવિત્રીકરણ એટલે સ્નાન કરવાની ભાવના, બરાબર છે? આપણે ઘરેથી બધાય નાહી નાહ્યા છીએ, કોઈ નાહ્યા વગર નથી આવ્યું. છતાં પણ અહીંયા નાહ્યા પછી પણ આપણે જો ક્યાંય અડી ગયા હોય, એટલી અશુદ્ધિ આપણા શરીરમાં વ્યાપી હોય, તો એ અશુદ્ધિને આપણે અહીંયા પવિત્રીકરણથી દૂર કરશું. તો ડાબા હાથમાં પાણી લઈ લો ચારે જણા, વરકન્યા અને માતા પિતા બે. ચા આ દરેક ક્રિયા તમારે ચાર જણાને જ કરવાની છે, બરાબર? ડાબા હાથમાં, જમણા હાથમાં ટાંકી રાખો, જમણા અદા સામે જોતા જાજો દરેક ક્રિયામાં. તો અહીંથી પવિત્રીકરણ કરશું, સ્નાન કરવાની ભાવના. ઓમ પવિત્રઃ પવિત્રો વા સર્વાવસ્થાં ગતો પીવા યઃ સ્મરેત પુંડરીકાક્ષં સ બાહ્યાભ્યંતરઃ શુચિઃ. ઓમ પુનાતુ પુંડરીકાક્ષ પુનાતુ પુંડરીકાક્ષ પુનાતુ. છોડી દો થાળીમાં, હાથ લૂછી નાખો, નેપકિન રાખજો બેની વચ્ચે. ચાલ, તો પવિત્રીકરણ કર્યા પછી બાહ્ય શુદ્ધિકરણ શરીરનું થયું. હવે આંતરિક શુદ્ધિકરણ, પ્રસાદભાઈ, મન વચન અને કર્મથી અંતઃકરણ જ્યાં સુધી આપણું પવિત્ર ન હોય, ખાલી આપણું બહારથી એવું સારું લાગે એટલું જરૂરી નથી, પણ મન પવિત્ર હોવું જોઈએ, મન સ્વચ્છ હોવું જોઈએ. તો આપણે ત્રણ વખત જમણા હાથમાં જુદી જુદી વાર પાણી લેશું. જમણા હાથમાં પાણી લઈ લો અને મંત્ર બોલાય, અમારા સાહેબ મંત્ર બોલે, સ્વાહા કીર્તન સાથે પી જવાનું, એવું ત્રણ વખત થશે. ચાલો. ઓમ અમૃતોત્તમ સમધિ સ્વાહા. ફરી પાછું બીજી વાર લઈ લો. ઓમ અમૃતાભિધાનમસે સ્વાહા. છેલ્લી વાર જી એકવાર. ઓમ સત્યમ યસ શ્રી વૈષ્ણવ શ્રેતામ સ્વાહા. ચાલો હાથ ધોઈ નાખો જરાક થાળીમાં, પાણી પીધું ને નાથ હેઠો થયો કહેવાય, પછી લૂછી નાખો. ત્રીજું ચરણ છે બ્રહ્મ સંધ્યાનું શિખા વંદન. શિખાને આપણે વંદન કરવાના, શિખાની પૂજા કરવાની છે. આજકાલ શિખા કોઈ રાખતું નથી, પ્રશાંતભાઈ, ચોટલી નથી ને માથામાં, એટલે ચોટલી ખરેખર વૈષ્ણવે રાખવી જોઈએ, પણ કાંઈ વાંધો નહીં, ચોટલીની જગ્યા છે, બરાબર બેન? તમારે ચોટલાની જગ્યા, દીકરી હો. તો ડાબા હાથમાં પાણી લઈ લો, જમણા હાથના પાંચે આંગળામાં ભીના કરી અને અહીંયા પાછળ જવા દો ચોટલી જગ્યાએ, એનું આપણે પૂજન કરીએ એવું ભાવ કરજો. ચાલો. ઓમ ચિદ્રૂપિણી મહામાયે દેવ્ય તેજઃ સમન્વિતે ઇષ્ટ દેવી શિખા મધ્યે તેજો વૃદ્ધિ કુરુષ્વ તેજો વૃદ્ધિમ કુરુષ્વ મે. છોડી દો, હાથ ઉછી નાખો. ચોથું ચરણ છે પ્રાણાયામ. આજકાલ લોકો પ્રાણાયામ બહુ કરે છે, શેના માટે? તો કે આપણા શરીરની તંદુરસ્તી માટે, બરાબર? ફેફસા આપણા સારા રહે એટલે રામદેવજી મહારાજ બધાને પ્રાણાયામ બહુ કરાવે છે, પ્રસન્નભાઈ, બરાબર? પણ અહીંયા આપણે આપણો એક આધ્યાત્મિક પ્રાણાયામ કરવાનો છે, એક ધાર્મિક પ્રાણાયામ. તો શું કરવાનું છે? ચારે જણાએ શરીર સીધું રાખવાનું, એકદમ ટટાર, બરાબર? અહીંથી મંત્રોચ્ચાર થાય, ધીમે ધીમે નાકના બે છિદ્રો દ્વારા પ્રાણ ખેંચવાનો, પછી રોકવાનો અને પછી છોડવાનો, આ ત્રણ ક્રિયા કરવાની છે. ભાવના એ કરવાની કે વાતાવરણમાંથી દિવ્ય વિચારો અમે ગ્રહણ કરીએ છીએ, એ દિવ્ય વિચારોને અમે સ્થાપિત કરીએ છીએ અને ખોટા વિચારોને અમે બહાર ફેંકીએ છીએ. આવી ત્રણ ક્રિયા અને ત્રણ ભાવના. ચાલો. ઓમ ભુવા ઓમ ભુવા ઓમ સ્વાહા ઓમ મહા ઓમ જના ઓમ તપા ઓમ સત્ય ઓમ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્. ઓમ આપો જ્યોતિષો મૃતં બ્રહ્મ ભૂર્ભુવઃ સ્વાહા. સરસ. ચાલો, પાંચમું ચરણ છે ન્યાસ. ન્યાસ એટલે જે ગુરુદેવી આપણને ઉપયોગી અંગો જે આપ્યા છે. ઉપયોગી અંગો તો આમ તો બધા છે શરીરમાં, પણ મુખ્ય ઉપયોગી ક્યાં છે? તો કે આપણું મોઢું, જેની અંદર જીભ છે. આ જીભ બે કામ કરે છે પ્રશાંતભાઈ, એક જમવાનું અને એક બોલવાનું, બરાબર ને? જો એ બે બરાબર ન કરે તો આપણે કોકના દુશ્મન બની જાય, બરાબર છે? આપણા પણ દુશ્મન બની જાય. જો ભોજન સારું ન જમીએ, જીભડી છે ને એ બહુ વલખા મારે ખાવા માટે, પછી બહાર બધે હોટલોમાં ફરી ફરીને ખાધા કરીએ તો પેટ બગડે એટલે માંદા પડીએ, એટલે આપણો દોષ ન બની જાય આપણી જીભ.
પછી બીજાના દુશ્મન કઈ રીતે? તો કે આ લલોડી બોલવામાં જો ધ્યાન ના રાખે ને તો કોકના અમે આપણે એવું બોલીએ કે આપણા તરફથી કોકને માઠું લાગી જાય, દુઃખ લાગી જાય. એટલે આ મોઢાને પવિત્ર કરવાનું, નાકના બંને છિદ્રોને પવિત્ર કરવાના, હંમેશા સારા પદાર્થો સૂંઘીએ, આંખને પવિત્ર કરવાની, હંમેશા સારા દ્રશ્યો જોવાની ટેવ પાડીએ, કાનને પવિત્ર કરવાના, કાનથી હંમેશા સારી વાણી, પવિત્ર વાણી સાંભળીએ, અને હાથ પર કુળદેવી આપ્યા છે તો માત્ર ને માત્ર આપણે પેટ પૂજા માટે નહીં પણ એ સેવાના કાર્યોમાં પણ જોડાયેલા રહીએ. એટલા માટે તો ડાબા હાથમાં પાણી લઈ લો, જમણા હાથના પાછે આંગળામાં ભીના કરી સહસંતો પૃથ્વી માતાનું પૂજન. મનીષભાઈ તમારે બે જણા કરવાનું છે કન્યાદાન દેનારા. તો ધરતી ઉપર એક ચમચી પાણી મૂકો બેની વચ્ચે, અને જ્યાં પાણી મૂકો ત્યાં જ અબીલ કલાલ કંકુ ચોખા ફૂલ ની પાંખડી પધરાવો. આ ધરતી માતા છે એ સહનશીલતાની દેવી છે. હે, આપણી ત્રણ માં છે, એક જેને આપણે જન્મ આપ્યો છે એનું ઋણ આપણે કોઈ ચૂકી શકતા નથી. બીજી માં છે ગાયત્રી માં, વેદ માતા, વિશ્વ માતા, દેવ માતા, કે જે આપણને સંસ્કાર અને સંસ્કૃતિ આપે છે. અને ત્રીજી માતા છે ધરતી માતા. આનું ઋણ કોઈ ચૂકી શકતા નથી, કારણ કે આ ધરતી છે એ ખૂબ જ સહન કરે છે. ખૂબ જ, ગમે એટલા કુડા કચરા ગંદકી કરો ધરતી ઉપર કોઈથી બોલતી નથી. ગમે એટલા પેટાળના પેટાળ આપણે દાર ખોદી નાખીએ, પાણી આવે કે ના આવે, ધરતી ચીરાઈ જાય છે. તો આ ધરતી માતાનો સહનશીલતાનો ગુણ આપણે લેવાનો છે. એ ધરતી માતા, આ દીકરા દીકરીમાં એવી સહનશીલતા આપજો લગ્ન જીવન બાદ કે એમાં એ બે જણા કાયમ સંપીને રહીએ અને એકત્વ બનાવે એવા ભાવથી. ઓમ પૃથ્વી ત્વયા ધૃતા લોકા દેવી ત્વમ વિષ્ણુના ધૃતા ઓમ જગારે માં દેવી પવિત્રમ ગુરુ ચાસનમ પવિત્રમ ગુરુ ચાસનમ. બોલીએ પૃથ્વી માતાની. હવે મનીષભાઈ ને બેન અહીં વચ્ચે આવી જાઓ. અહીંયા વરરાજા જયારે દીકરીને લેવા માટે અહીંયા વર પક્ષ કન્યા પક્ષના આંગણા એવા છે, હે, તો એનો આપણે બધી રીતે આદર સત્કાર કરવાનો છે. હે, વરરાજાનો આદર સત્કાર જેવી રીતે ઓલા રામચંદ્રજી ભગવાનને સીતામૈયા આવ્યા ત્યારે એને કેવટે એને ઉડકામાં બેસાડતા પહેલા શું કીધું કે હું તમારા પહેલા પગ ધોઈશ પછી જ બેસવા દઈશ. એટલે અહીંયા પણ આપણે વરરાજાને કહેવાનું છે કે અમે તમારા પગ ધોઈને જ પછી આગળ વિધિ હાલશે, બરાબર છે? તો પહેલા વહેલા જમણાપમાં ફૂલ ચોખા લઈ લો અને એનું વરરાજાનું સ્વાગત. ઓમ સાધુ ભવાન આસ્તમ અર્ચયસ્વ ભવંતુ. વરરાજા લઈ લેજો જમણા હાથમાં. ઓમ અર્ચયઃ અર્ચયઃ અર્ચયઃ. અણવર સાહેબ નાપી દો સાચવવા માટે. ચાલો ઓમ વિષ્ટરો. આસન, આસન આપવાની ભાવના. આસન તો દર્ભ અને ફૂલ. ભગવાનને ગણપતિ દાદાને શેનું આસન હોય? દર્ભ અને ફૂલ, એકદમ કોમળ. ભલે તમારો ગાલીચો છે ભાઈ પ્રશાંતભાઈ, પણ ગાલીચાની નીચે આસન મૂકી દેવાનું છે. ઓમ વિષ્ટરો 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 પ્રતિગૃહાતામ. ઓમ પ્રતિગૃહામિ ગાલીચાની નીચે મૂકી દો. ઓમ વર્ષોસ્મિ સમાનામુદ્યતામિવ સૂર્યઃ ઇમંતમ વિષ્ઠામિ યો મા કશ્ચાભિદાસતે. હવે પગ ધોવાની ભાવના કરવાની છે. હે, પગ મને ધોવા દો રઘુરાય. આપણા માટે મનીષભાઈ આ વરરાજા છે, પ્રશાંતભાઈ રઘુરાય છે આજે, બરાબર? તો અહીંયા ચમચી પાણી ભરી એમાં કંકુના છાટણા કરી અને જમણા પગનો અંગૂઠો ચાલ. ઓમ પાજ્યમ 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 પ્રતિગૃહતામ. ઓમ પ્રતિગૃહામિ પ્રતિગૃહામિ પ્રતિગૃહામિ. ચોખા પાણીથી ધોઈ નાખજો. ઓમ વિરાજો દોહો સી વિરાજો દોહ મસીયમઈ પાદ્યાયે વિરાજો દોહ. ચાલો એક ચમચી અર્ઘ્ય, અર્ઘ્ય ચમચી પાણી ભરી કંકુના છાટણા કરી ચંદન મિશ્રિત કરી સુગંધિત બનાવી અને સતપુરુષાર્થમાં જોડાવાના સંસ્કાર વરરાજાના હાથમાં જાગૃત કરવાના ભાવથી ચાલો. ઓમ અર્ઘો અર્ઘો અર્ઘ પ્રતિગૃહતા. ઓમ પ્રતિગૃહામિ ફરી પાછું ચોખા પાણીથી. ઓમ આપહસ્તાયુષ્માભિ સર્વાન કામાન વાપનામિ. ઓમ સમુદ્રમ વહ પ્રહિણોમિ સ્વામ્યોનિ મગચ્છત
अरिष्टा अस्मा काम विरामा परासे चीमत पयाह। हवे महाराजाने એક ચમચી ચોખ્ખું પાણી શુદ્ધ પાણી પીવા માટે શ્રેષ્ઠ અતિથિ તરીકે આવ્યા છે, તો એનું મુખ ઉજળું રહે, એમની વાણી અને વ્યક્તિત્વ એને અનુરૂપ બની જાય એવા ભાવથી ચાલ। ઓમ આચમનિયમ 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 પ્રતિગૃહતામ ઓમ પ્રતિગૃહામિ। ફરી પાછો હાથ ધોઈ નાખજો। ઓમ આમા ગણેશ સાસગું સૂર્યવંચ સાંતમ મા કુરુ પ્રિય પ્રત્યર્જા નામ અધિપતિ પશુ નામ અરિષ્ટિમ તનો નામ। ચાલો હવે મધુપર્ક, મધુપર્ક એટલે પ્રસાદભાઈ જે પંચામૃત આવ્યું છે, દહીં દૂધ ઘી મધ અને સાકર, આ પાંચે પ્રાકૃતિક દ્રવ્યો છે, એ પ્રાકૃતિક દ્રવ્યનું અલગ અલગ ગુણધર્મ છે અને પાંચે ભેગા થાય એટલે એ વધારે ઉર્જાવર્ધક શક્તિશાળી બને છે, અને એ શક્તિશાળી પંચામૃત નું પાન તમારે કરવાનું છે જેથી કરીને તમારામાં પણ આવા સાત્વિક ગુણો નો વિકાસ થાય। ચાલો ઓમ મધુપર્કો મધુપર્કો મધુપર્ક પ્રતિગૃહતામ ઓમ પ્રતિગૃહામિ। ધોઈ નાખો પંચામૃત વાળી આંગળી। ઓમ યન મધુરો મધવ્યમ પરમ ગોમ બ્રહ્મદાન તેનાહમ મધુરો મધવ્યેન પરમેણ રૂપેણાનાધ્યેન પરમો મધવ્યોના દોષાનિ। નાળા છડી બે બે રક્ષા સૂત્રમાં બાંધવાના છે એટલે બરાબર બે અઢી કલાક સુધી તમારે હલવાનું નથી, આમાં તમે બંધાઈ જાઓ આ સૂત્રમાં એટલે તમે દક્ષિણા લઈ લીધી કહેવાય ગુરુદેવની, અને તમે એમાં ને એમાં રહીચા પૈચાર્યો વિધિમાં। ઓમ યદા બંધ દાક્ષાણ્યા હિરણ્ય ગુમ સદા નિકાય સુમનસ્ય માનાહ તન્મ આબદ્નામિ શત શારદાય આયુષ્ય માં જર દ્રષ્ટેર યથા સમ। ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યમ ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્। ઓમ સ્વસ્તિ ન ઇન્દ્રો વૃધસ્રવાઃ સ્વસ્તિ ન પૂષા વિશ્વવેદાઃ સ્વસ્તિ નસ્તારક્ષો અરિષ્ટનેમિઃ સ્વસ્તિ નો બૃહસ્પતિર્દધાતુ। ઓમ વિદ્યાદુરાદક્ષ નિત્યં પૂજ્યતેમ ઈશ્વરે સર્વભૂતાનાં તામ્યોપયેજ્યમ ચંદનસ્ય મહત પુણ્યમ પવિત્રમ પાપનાશનમ આપદાહર્તે નિત્યમ લક્ષ્મી તિષ્ઠતે સર્વદા લક્ષ્મી તિષ્ઠતે સર્વદા। આપણે યજ્ઞોપવિત રાજા જનોઈ ધારણ કરવાની છે બરાબર, સૂર્યનારાયણ ભગવાનની સામે તમે પૂર્વ દિશામાં બેઠા છો, તમે સૂર્ય ભગવાનને માનસિક ભાવથી પ્રાર્થના કરજો, મંત્રો અમે બોલશું હજી જરા કાથું ચરા સૂર્ય બાબા છે એમ સૂર્ય ભગવાનને કહેવાનું છે કે તમારી શક્તિ જે ઉર્જા છે સહસ્ત્ર અશ્વ હજાર ઘોડાનું બળ છે ગાયત્રી મંત્રમાં બરાબર, તો એ સૂર્ય શક્તિ આ દેખીતી રીતે જે આ શુક્ર છે દોરા છે એ છ દોરાની અંદર એમાં પ્રવેશ કરી જાય અને એ આધ્યાત્મિક ઉર્જા મારા ડાબા ખભે હું ધારણ કરું અને મારામાં પણ ઉર્જા આવે એવા ભાવથી ચાલુ છે। ઓમ યજ્ઞો પવિતમ ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યમ ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્। ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યમ ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્। ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યમ ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્। ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યમ ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્। ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યમ ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્। ઓમ વિશ્વાનિ દેવ સવિતુરિતાનિ પરાસુવા યદ્વદ્રં તન્ન આસુવા। ઓમ યજ્ઞો પવિતમ પરમમ પવિત્રમ પ્રજાપતિર્યાત્ સહજમ પુરસ્તાત્। આયુષ્મરમ પ્રતિમૂચ શુભ્રમ યજ્ઞો પવિતમ બલમાસ્તુ તે જહ બોલી યજ્ઞો પવિત ભગવાનની જય ગાયત્રી માતની જય। જે દેખીતી રીતે સૂત્રના એટલે કે દોરાના જે છ તાતણા હતા
એની અંદર આપણે ગાયત્રી મહામંત્ર ની શક્તિ નો પ્રવેશ કરાવ્યો અને ઈ શક્તિ વરરાજાના ડાબા ખભે ધારણ થઈ ગઈ. અહીંયા જે રુદ્ર કળશ છે એ રુદ્ર કળશ ની અંદર આપણે અબીલ ગલાલ કંકુ ચોખા અને ફૂલ પધરાવવાનું છે અને જે રુદ્ર ભગવાન છે એટલે કે પાણી છે જે એનું આપણે પૂજન કળશ. ઓમ તત્વાયામિ બ્રહ્મણા વંદમાનઃ તદાશાસ્તે યજમાનો હવિર્ભિ અહેડમાનો વરુણેહ બુધિર્સુખમ સમાન આયુઃ પ્રમોષીહ. ઓમ મનુ જ્યોતિષામ માજસ્ય બૃહસ્પતિર્યજ્ઞમિમં તનો વૃષ્ટમ યજ્ઞમ સમિમં દધાતુ. ઓમ વિશ્વે દેવાસાય માદ્યંતામ ઓમ પ્રતિષ્ઠા. ઓમ વરુણાય નમઃ. અવહ્યામિ સ્થાપ્યામિ પૂજ્યામિ ધ્યાયામિ તતો નમસ્કારમ કરોમિ. ઓમ પૂર્વે ઋગ્વેદાય નમઃ, પશ્ચિમે સામવેદાય નમઃ, ઉત્તરે અથર્વેદાય નમઃ, દક્ષિણે યજુર્વેદાય નમઃ. રુદ્ર કળશ છે એ ભગવાન શિવનું પ્રતીક છે અને આપણા કુટુંબની પરિવારની ધર્મની ધજા તરીકે ઓળખાય છે. તો રુદ્ર કળશ છે એ ધર્મની ધજા છે, એ સતત આપણા ઘર ઉપર એ ફરકતી રહે, આપણો ધર્મ ક્યારે વિક્ષિપ્ત ન બને, વિલુપ્ત ન બને અને ધર્મને કારણે આપણે ક્યારે હેરાન ન થાય તો એ ધર્મ આપણે પાડી રાખવાનો છે. તો કળશના ગળે આંગળા રાખજો. ઓમ કલશસ્ય મુખે વિષ્ણુઃ કંઠે રુદ્રઃ સમાશ્રિતઃ. બોલે તસ્ય સ્થિતો બ્રહ્મા મધ્યે માતૃ ગણાશ્રુતા. ઉત્સવતુ સાગરાઃ સર્વે સપ્તદ્વીપા વસુંધરા. ઋગ્વેદો યજુર્વેદો સામવેદો અથર્વણા. અંગેશ્ચ સહિતાઃ સર્વે કલશંતુ સમાશ્રિતાઃ. ઔદ્રગાયત્રી સાવિત્રી શાંતિ પુષ્ટિ કરી સદા. ત્વયિ તિષ્ઠન્તિ ભૂતાનિ ત્વયિ પ્રાણાઃ પ્રતિ. આદિત્યા વસવો રુદ્ર વિશ્વે દેવાઃ સપૈતૃકાઃ. તિષ્ઠન્તિ સર્વેપિ યતઃ કામ ફલ પ્રદાઃ. પ્રસાદાદિમં યજ્ઞં કર્તુમિહ જલોદ્ભવ. સાનિધ્યં કુરુ મે દેવ. પ્રસન્નો ભવ સર્વદા, પ્રસન્નો ભવ સર્વદા. હે રુદ્ર ભગવાન, હે કલશ ભગવાન, હે ધર્મની ધજા, અમારા પરિવારની સદાય રક્ષા કરજે. દીપ પૂજન કરવાનું છે, દીપ ભગવાનને પ્રાર્થના કરવાની છે કે હે દીપ દેવતા, જેવું તમારું કાર્ય છે એ ભયંકર અંધારામાં જેમ તમે પ્રકાશ અને ઉજાસ પાથરો છો, એમ અમારા જીવનમાં ક્યાંય પણ જો કોઈ અજ્ઞાનનું અંધારું હોય તો એ અજ્ઞાનનું અંધારું, અસમજણનું અંધારું હોય, અવિવેક હોય તો એ બધું દૂર કરી અને સદજ્ઞાનનો પ્રકાશ પાત્ર જેવા ભાવથી. ઓમ અગ્નિર જ્યોતિર જ્યોતિર અગ્નિ સ્વાહા. સૂર્યો જ્યોતિ જ્યોતિ સૂર્ય સ્વાહા. અગ્નિ વર્ચ જ્યોતિ વર્ચ સ્વાહા. સૂર્યો વર્ચ જ્યોતિ વર્ચ સ્વાહા. જ્યોતિ સૂર્ય સૂર્ય જ્યોતિ સ્વાહા. ઓમ પૂર્વ સ્વા દીપસ્તેતાય નમઃ. બોલ્ય દીપ ભગવાન. હવે જેમણે સરસ મજાના આ લગ્ન વિધિના વેદોક્ત મંત્રોની આપણને ભેટ આપી છે એવા ગુરુદેવ માતાજીનું આપણે અહીંયા પૂજન કરીશું. ચાલો. ઓમ ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવ મહેશ્વરા. ગુરુ સાક્ષાત પર બ્રહ્મ તસ્મૈ શ્રી ગુરવે નમઃ. અખંડ મંડલાકારમ વ્યાપ્તમ યેન ચરાચરમ. તત્પદમ દર્શિતમ યેન તસ્મૈ શ્રી ગુરવે. ઓમ શ્રી ગુરવે નમઃ. અવહ્યામિ સ્થાપ્યામિ ધ્યાયામિ પૂજ્યામિ તતો નમસ્કારમ કરોમિ. વેદ માતા, વિષ્ણુ માતા, દેવ માતા, ગાયત્રી માતા ને આપણે પૂજન કરીએ અને ભાવ કરીએ કે હે માં, તમે પણ અમારા જીવનમાં સદબુદ્ધિ આપજો એવા ભાવ સાથે. ઓમ આયાતુ વરદે દેવી ત્રિઅક્ષરે બ્રહ્મવાદિની. ગાયત્રી છંદસા માતા બ્રહ્મયોની નમો. ઓમ શ્રી ગાયત્રી નમઃ. અવહ્યામિ સ્થાપ્યામિ પૂજ્યામિ ધ્યાયામિ તતો નમસ્કારમ. હવે ત્રણેય ફોટાને ચંદન ચોખા કરો અને માતાજીની પ્રસન્નતા પ્રાપ્ત કરવાના ભાવ સાથે. ઓમ સ્તુતામયા વરદા વેદ માતા પ્રચોદયંતા. ભાવમાને બીજાનામ આયુ પ્રાણમ પ્રજા પશુ
కీర్తింద్రవీణం బ్రహ్మవర్చసం మహ్యం దత్వా వ్రజత బ్రహ్మలోకం. బోలి విద్మాత గాయత్రీ మాతనీ. గణేశ పూజన, કોઈ પણ સત્કાર્ય, ધાર્મિક કાર્ય, માંગલિક કાર્ય થતું હોય તો ગણપતિ વગર શક્ય નથી બનતું. તો વિવેકના પ્રતિક, આપણા વિઘ્નોના નાશ કરનાર પ્રથમ પૂજ્ય દેવ ગણપતિ દાદાનું આહવાન. ઓમ એકદંતાય વિદ્મહે વક્રતુંડાય ધીમહિ તન્નો દંતી પ્રચોદયાત. હવે સિદ્ધાર્થ સિદ્ધ્યર્થમ પૂજિતો યઃ સુરાસુરે સર્વવિઘ્નહર્તસ્મૈ ગણાધિપતયે નમઃ. ઓમ શ્રીમદ મહાગણાધિપતયે નમઃ. નમામિ સ્થાપ્યામિ પૂજ્યામિ ધ્યાયામિ તતો નમસ્કારમ કરોમિ. હવે તમારા કુળદેવી હોય મનીષભાઈ, એ કુળદેવીનું નામ સ્મરણ મનમાં કરી જાજો અને ફૂલ ચોખા છે ગાયત્રીમાં પાસે મૂકી દેજો. કારણ કે ગાયત્રી માતા છે એ આખા વિશ્વની કુળદેવી મનાય છે. સર્વ મંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણે ત્ર્યંબકે ગૌરી નારાયણી નમો. ઓમ શ્રી ગિરિજાય વિદ્મહે શિવ પ્રિયાય ધીમહિ તન્નો ગૌરી પ્રચોદયાત. કુળદેવી માતની. હવે બધા દેવોને આપણે આમંત્રિત કર્યા, આહવાન કર્યું. હવે એ બધાને આપણે વ્યવસ્થિત બે જણા હાથ જોડી જવા બરાબર, અને આદર સત્કાર કરીએ કે હવે તમારું અમે વ્યવસ્થિત સન્માન કરીએ છીએ. ઓમ શ્રી સિદ્ધિ બુદ્ધિ સહિતાય શ્રીમદ મહાગણાધિપતયે નમઃ. ઓમ લક્ષ્મી નારાયણભ્યામ નમઃ. ઓમ ઉમા મહેશ્વરાભ્યામ નમઃ. ઓમ વાણી હિરણી ગર્ભાભ્યામ નમઃ. ઓમ શચી પુરંદરાભ્યામ નમઃ. ઓમ માતૃ પિતૃ જનકમૂલેભ્યો નમઃ. ઓમ કુલ દેવતાભ્યો નમઃ. ઓમ ઈષ્ટ દેવતાભ્યો નમઃ. ઓમ ગ્રામ દેવતાભ્યો નમઃ. ઓમ સ્થાન દેવતાભ્યો નમઃ. ઓમ વાસ્તુ દેવતાભ્યો નમઃ. ઓમ સર્વેભ્યો બ્રાહ્મણેભ્યો નમઃ. ઓમ સર્વે તીર્થેભ્યો નમઃ. ઓમ એતત કર્મ પ્રધાન શ્રી ગાયત્રી દેવી નમઃ. ઓમ પુણ્યમ પુણ્યાહમ દીર્ઘમાયુરસ્તુ. માત્ર પ્રતિનિધિ કોણ છે? દાદા, ગણપતિ દાદા બરાબર. એ બધા દેવોના લીડર છે. તો એનું આપણે ષોડશોપચાર વિધિ પૂજન, ચરણોમાં આપણે આસન આપતા હોય એવો ભાવ કરજો. ઓમ અભિષેતાર્થ સિદ્ધ્યર્થમ પૂજિતો યઃ સુરાસુરે સર્વૈકતર્ષ્મે ગણાધિપતયે નમઃ. ઓમ એકદંતાય વિદ્મહે વક્રતુંડાય ધીમહિ તન્નો દંતે પ્રચોદયાત. ઓમ શ્રી સિદ્ધિ બુદ્ધિ સહિતાય શ્રીમદ ગણાધિપતયે નમઃ. આસનમ આસનમ સમર્પયામિ. ચાલો હવે આસન આપ્યા પછી પગ ધોવાની ભાવના કરવાની છે. પાણી ચમચી ભરી અને પાણી ચમચી બે જણા ભરી લ્યો. એના પગ પાસે પગ ધોતા એવો ભાવ કરજો. પાદ્યમ પાદ્યમ સમર્પયામિ. ફરી પાછું પાણીની ચમચી ભરી અને ઉપર ચડાવજો અર્ઘ્યના રૂપમાં. અર્ઘ્યમ અર્ઘ્યમ સમર્પયામિ. મધ, ઘી, મધ અને સાકર બરાબર, તમે એની પાછળ બેન બે ચમચી પાણી ચડાવજો. ચાલો. મધુ સ્નાનમ સમર્પયામિ, ઘી સ્નાનમ સમર્પયામિ, સુદોદક સ્નાનમ સમર્પયામિ, સુદોદક સ્નાનમ સમર્પયામિ. સીધે સીધો ડાયરેક્ટ નેચરલ કોટન બરાબર. તો મનીષભાઈ જેથી સિંદૂર લગાડે ગણપતિ દાદાને, તેથી લાડવા હોય એમ કહે છે લોકો. લોકો એમ કહે, હું નથી કરે. ચાલો, સિંદૂરમ વિલેપયામિ. ચાલો, એને પાત્રમાં બેસાડો અને પેલા કપડા પહેરાવી દે. ચાલો, ધોતી, બાપાનું ધોતી છે કે માત્ર માત્ર નાણા છડીનો ટુકડો? જુઓ, વસ્ત્રમ વસ્ત્રમ સમર્પયામિ. ચાલો, જમે પહેરાવો. યજ્ઞોપવિતમ સમર્પયામિ. હવે બાપાને ડાબે ખભે મનીષભાઈ જમે પહેરાવજો. યજ્ઞોપવિતમ સમર્પયામિ. બેન, તમે અભિલ ગલાલ કંકુ પધરાવો. સૌભાગ્ય દ્રવ્યમ સમર્પયામિ. પછી કપાળમાં ચંદન કરજો. ગંધમ સમર્પયામિ, ચંદનમ વિલેપયામિ. ગુલાબના ફૂલની પાંખડી ચડાવી દો બે ત્રણ. પુષ્પાણિ સમર્પયામિ, ધૂપમ આર્દ્યામિ. જમણા હાથે ડાબા હાથ પર રાખી જમણાથી ધૂપ આપો. અને આ બાજુ દીવો સતત ચાલુ છે. ઊંધો હાથ કરો, ઊંધો હાથ. દીપમ દર્શયામિ, દીપમ દર્શયામિ. ચાલો, હવે બાપાને આપણે નવડાવ્યા ધોડા પછી સ્વાગત કર્યા પછી જમાડશો કે નહીં? નિવેદના રૂપમાં ફ્રૂટ આપો.
નૈવેદ્યમ નિવેદયામિ. જમાડ્યા પછી હું આપીએ મુખવાસ. મુખવાસ બાપા સાનો મુખવાસ ખાશે, ને હું 120 જાફરાની તમાકુ એવું કઈ ખાશે નહીં ને. ઠાકોરજીને શેનું બીડું હોય? સોપારી ને પાન બીડું, બરાબર. તો નાગરવેલ નું પાન અને જીની સોપારી, ઠાકોરજી નો આ બીડું છે. ઠાકોરજી કીધી 90-120 ખાતા નથી. તમે દત ખાતા? તમે બેન હાજુ કહેજો નથ ખાતા. સરસ, ચાલો. મનીષભાઈ નથી ખાતા. મને પણ ગૌરવ થયું કે મારા વિદ્યાર્થી નથી ખાતા. શું કહેતા હતા ભાઈ ફોટોગ્રાફર? હમણાં કોણ ખાય છે રાજા? આજે એનું કારણ સમજાવો, સમજાવો. ભલે તમને મારું કઈ માન્ય રાખો ના રાખો, મને બહુ દુઃખ નહીં થાય, પણ આજે મારે કહેવાની ફરજ છે. તમારા બે ના લગ્ન છે, બરાબર. તમારા બે ના અલગ અલગ વ્યક્તિત્વને આજે મારે જોડવાનું છે મારે, બરાબર. અને એ પણ ગાયત્રી માતાની કૃપાથી. તો એની કૃપા તમારા પર અવિરત વર્ષા કરે અને તમને અંદરથી સ્ફૂર્ણા થાય, પ્રેરણા થાય કે ભલે હું જે કાંઈ ગુટકા ફાકી માવો જે કાંઈ ખાઉં છું એ આજે મારે છોડવું છે. જો તમે મનથી થાય તો છોડજો. શું કહો પ્રશાંતભાઈ, આપનું થાય છે એવો અનુભવ કે મારે છોડવું છે? આ ગાયત્રી શક્તિપીઠનો હોલ છે અને સતત અહીં શક્તિનો સંચાર ચાલુ જ છે, બરાબર. ગાયત્રી માતાની શક્તિનો સંચાર ચાલુ છે, એમાં અમારા થકી તમે છોડો છો અમે માનતા નથી, માનશું નહીં, પણ તમને એવી સ્ફૂર્ણા થાય, અંદરથી પ્રેરણા થાય આપોઆપ કે મારે મારું વ્યસન છોડવું છે, તો આજે તમે છોડજો. બાકી ધરારી નથી, બરાબર. કોઈને કાટલો પકડીને છોડાવતા નથી. આપણે આ સાદગી ફેરા લગ્ન છે, સાદાય, બિલકુલ સાદાય. એટલે આમાં જો આપણે એવા ઠઠારા કરીએ અને ખર્ચા કરીએ તો આ લગ્ન સાદા કેમ હોઈ શકે? આ લગ્ન સાદા કેમ કહેવા કે અમે સાદગીથી કહ્યા, બરાબર. તમે આદર્શ લગ્ન કરી અને એક દાખલો બેસાડો ધોરાજીમાં, અત્યારે ધોરાજી ને તમે, બરાબર ને, તો એવો દાખલો બેસાડો કે ભાઈ અમે આવા આદર્શ લગ્ન કર્યા હતા, વેદોક્ત લગ્ન કર્યા હતા. હે, આપણે ભગવાનને સંપત્તિ આપી તો બીજા કાર્યમાં વાપરો, સેવાના કાર્યમાં વાપરો હું તો, બરાબર છે. તો એ સત્કાર્ય તમે કરશો એવી મારી તમારી પાસે અપેક્ષા છે, આશા છે. અને આજે એ પણ અપેક્ષા છે કે જો તમે તમારું વ્યસન છોડી શકતા હો પ્રશાંતભાઈ તો મને પ્રોમિસ આપો, નહીતર નહીં આપતા. હું કયો તમે બાપુ ને? ચાલો હિતેશભાઈ વરાજાને જમણા હાથમાં પાણી આપો. આજનો દિવસ તમારા માટે બહુ મંગલમય છે, મંગલમય, યાદગીરી થઈ, મંગલમય અને યાદગીરી. ખૂબ તમારા માટે ભગવાન ખૂબ આશીર્વાદ વરસાવશે. ચાલો આજે ગાયત્રી શક્તિપીઠના આ હોલની અંદર અને પ્રશાંતભાઈના કુળદેવીની સાક્ષીમાં, ગાયત્રી માતાની સાક્ષીમાં, તમામ દેવોની સાક્ષીમાં આજે પોતાનું જે કાંઈ વ્યસન છે, જે પોતે કરતા હોય, નામ નથી લેતો, જે કાંઈ વ્યસન કરતા હશે એ વ્યસનને આજે અહીંયા તિલાંજલિ આપે છે. બોલીએ કુળદેવી માત, તાલીઓ ફી જાય પ્રશાંતભાઈ માટે, તાલીઓના ગડગડાટ. શું કામ, શું કામ કે વ્યસન છોડવું કોઈ હેલી વાત નથી. કોઈ પણ જાતનું, ખાલી ગુટકા ફાકી માવાનું વ્યસન છોડવું ને એ પણ સહેલી વાત નથી. શું કામ કે એના એનો એક કરંટ એક વાર જાય છે ને શરીરમાં, એટલે એના બધા સ્પંદન કેન્દ્રોને હલબલાવી નાખે છે. આપણા સ્પંદન કેન્દ્રો છે એ હલબલાવી નાખે છે. એ એક વાર તમે ચાલુ કર્યું ને પછી મુકાતું નથી. એટલે હું પ્રશાંતભાઈને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. તો આજે અમારી દીકરી માટે એને વ્યસન મૂક્યું છે. ચાલો હવે આમાંથી બીજા કોઈ જુવાનીઓને પ્રેરણા થતી હોય પ્રશાંતભાઈ ઉપરથી, કોઈને પ્રેરણા થતી હોય અંદરથી, તો આવી જાજો. આ હિંમતનું કામ છે, વીર પુરુષનું કામ છે, આ વીરતા છે આમાં. વાહ, થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ. ચાલો, આમાં વીરતા છે, વીર પુરુષનું કામ છે, આ કાયરનું કામ નથી વ્યસન મૂકવું. ચાલો, ખૂબ સરસ. અમારા ભાઈના ઘરેથી બેન છે, એ પણ ગાયત્રી પરિવારમાં ખૂબ માને છે અને ભાઈ પણ ઘણું માને છે, એટલે એમને પણ અંદરથી પ્રેરણા થાય. ચાલો, ઓમ મંગલમ ભગવાન વિષ્ણુ હો, મંગલમ ગુણગાચો મંગલાયતનો. હજી પણ આમાંથી કોઈને પ્રેરણા થતી હોય સ્વયંભુ ઓમ ભૂવાહસ્વાન છવિ દુર્વરેણ્યમ ભર્ગો દેવ છે ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત. આજે શુદ્ધ મારું નામ સચિનભાઈ, અશ્વિનભાઈ, આજે ગાયત્રી માતાની સાક્ષીએ અને એના કુળદેવી માનું મનમાં નામ સ્મરણ કરીને આજે પોતાનું વ્યસન મૂકે છે. બોલીએ કુળદેવી. ટોબેકો બ્રાન્ડેડ તમામ વસ્તુઓ છે, ગુટકા ફાકી માવા તમાકુ જે કઈ તમે કહો છો એ ક્યાં બને છે પ્રશાંતભાઈ તમને સમજાવી દઉં, જોકે તમે સમજેલા છો કે આ ટોબેકોનું ઉત્પાદન ચરોતર એરિયામાં થાય છે. ચરોતર જ્યાં નડિયાદ
વિદ્યાનગર અને આણંદ આ ત્રણ ગામો આવેલા છે બરાબર. ઈ તરફ એના ખેડૂતો તમાકુના છોડવા ત્યાં વાવે છે. અને તમે જોયું હશે કદાચ કે તમાકુના ખેતરોની ફરતે એનો ખેડૂત ક્યારેય કાંટાળી વાડ કરતો નથી. આપણા ખેડૂત કરે છે, શેરડી વાવી હોય, માંડવી વાવી હોય, કપાસ વાવ્યું હોય, તો આપણે એના રક્ષણ માટે આપણા ખેડૂતો કાંટાળી વાડ કરે છે અને એમાં ઇલેક્ટ્રિક કરંટ પણ આપે છે. હે, પણ ત્યાં કોઈ કાંટાળી વાડ કરતો નથી. શા માટે? શા માટે કે એની અંદર કોઈ પ્રાણી જાતું નથી. તમાકુના પાંદડા હૂંઘવા માટે પણ અંદર જાતું નથી. કોઈ પ્રાણી હું તો એમ કહીશ કે એમાં ગધેડો જાતો નથી. કોણ નથી જાતું? ગધેડો અંદર જાતો નથી, એના પાંદડાને હૂંકતો નથી. તો જો ગધેડો એ પાંદડાથી આગો ભાગતો હોય તો આપણે કોણ છે? વિચાર કરો, આપણે કોણ છે? આપણને ભગવાને પરમાત્માના રાજકુમાર તરીકે જન્મ આપીને દીકરા દીકરીને મોકલા છે. શું કામ મોકલા છે? કોઈ ખરાબ કામ કરવા માટે નથી મોકલા, પણ સત્કાર્યો કરવા માટે, સાચા અર્થમાં માનવ બનવા માટે આપણે જન્મ આપ્યો છે. તો આપણે માનવ થવાનું છે કે પ્રાણી થવાનું છે? પ્રાણીથી પણ ભેદ થઈ ગયા છે આપણે. તો વિનંતી છે બધાને, વ્યસન કરતા હોય એને બે હાથ જોડીને. અને અમે શું કામ આ વ્યાસપીઠ ઉપરથી કહી શકીએ છીએ કે અમે ત્રણેય જણા લેતા નથી, એટલે અમે ખાતા નથી, એટલે કહીએ છીએ. બાકી અમે તમને કોઈ સલાહ આપી શકીએ નહીં, અમારો કોઈ રાઈટ જ નથી તમને એડવાઇસ આપવા. પણ અમે એટલા માટે કહી શકીએ કે અમે નથી ખાતા, એટલે તમને કહી શકીએ. તો બે હાથ જોડીને બધા વિનંતી છે વ્યસન કરતાઓને કે વ્યસન હોય તો મૂકી દેજો પ્લીઝ. ખૂબ ખૂબ તમારું સારું થશે, ભલું થશે, બધી રીતે ભલું થશે. ભાઈઓને આટલું કીધું, ભાઈઓ ખૂબ સાંભળ્યું, અમને અણગેડા નથી બધાએ. હવે માતાઓ બહેનોને પણ વિનંતી છે કે આજે તમારે પણ કંઈક છોડવાનું છે. શું છોડવાનું છે? સમજી ગયા છો ને? વ્યસન અને એની સામે શું આવે? ફેશન. ફેશન મૂકવાની છે માતાઓ બહેનોએ. કઈ ફેશન? આજે તમે લગ્ન પ્રસંગ છે એટલે ભલે તમે આજે ફેશન કરીને આવ્યા, મારી કોઈ ના નથી. આ દીકરી પણ મારી જેતપુરની છે, એ તૈયાર થઈને આવી છે આજે, અમારે એના માટે પણ ના નથી. સમજી ગયા? કારણ કે આજે એનો પ્રસંગ છે અને બીજા પ્રસંગમાં આવ્યા છે. પણ હાલતા ચાલતા આપણે બ્યુટી પાર્લરમાં દોડીએ, હાલતા ચાલતા ઘરવાળાને કહે લાય 500, લાય 2000 ની નોટ. વાળ કપાવીએ, ચોટલા કપાવીએ, હેડ કપાવીએ, ગાલ રંગાવીએ, હોઠ રંગાવીએ. એટલે કેટલીક માતાઓ બહેનો તો એવા હોઠ રંગે, એવા હોઠ રંગે કે ઓલી બિલાડી છે ને તાજો ઉંદર મારીને ખાઈને આવી જેવું લાગે. માફ કરજો માતાઓ બહેનો, કઈ વધારે કહેવાય જાય તો. પણ આજે ભલે તમે રંગાવો, આપણે હોઠ પણ એવા રંગીએ જે નેચરલ બ્યુટી હોય, નેચરલ લિપસ્ટિક હોય, કે જેથી કરીને કોઈને ખબર ન પડે કે હોઠ રંગા છે દીકરી. હે, આપણો શોખ પૂરો થઈ જાય અને બે થઈ જાય. પણ એવા લાલ લાલ છોડ ઓલી અભિનેત્રીઓ અને રેગા હોય ને એવા રંગે છે. તો અને એક મારી માતાઓ બહેનો કહેશે કે તમે સુંદરતા કરો છો એ કોના માટે કરો? સાચું કહું છું. બધી બહેનો જે પરણેલી બહેનો છે, કોના માટે સુંદરતા કરો છો તમે? ધણી માટે ને પતિ માટે? તો પતિ તો ના પાડે છે કે ભાઈ આવું નથી કરવું. કે તો સમાજમાં સારું, વધારે પડતું સારું દેખાવા માટે આપણે બહુ હવે ટાપટીપ કરીએ છીએ અને એમાં લાખો રૂપિયાની બરબાદી કરીએ છીએ. તમે ધીમે ધીમે ગણો ને રોજનું તો પૈસા ખૂબ થઈ જાય. એક માણસે છાપામાં આવ્યું હતું 2 વર્ષ પહેલા, તો એ માણસ રોજની એક જ ફાકી ખાતો હતો અને એનો કંઈક 7 વર્ષનો હિસાબ આવ્યો હતો, 7 વર્ષનો. તો એ હિસાબમાં એનું મકાન લેવાઈ જતું હતું, એનું મકાન ઘરનું આવી જતું હતું. બોલો, તો આ આપણે ખ્યાલ ના આવે ટીપે 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 એક ફાકી તમે ખાતા હો, એક માવો તમે ખાતા હો, બીજા 2-3 મિત્રોને ખવડાતા હો, તો 50-60 રૂપિયા 4 રૂપિયા માવા ફાકીમાં વહ્યા જાય. તમે મહિનાનો હિસાબ તો કરો, પછી વર્ષનો કરો, અને પછી એટલા વર્ષનો કરો, એ પૈસા ક્યાં જાય? પણ હું એમ કહું છું કે ભગવાન આપણને આપે છે સંપત્તિ તો ભલે આપે, પણ આપણે સારા કપડાં પહેરીએ, સારી રીતે રહીએ, સારું ભોજન કરીએ, કાજુ બદામ ખાય, કિસમિસ ખાય, અખરોટ ખાય. અખરોટ ખાવ ને તો બુદ્ધિ વધે. રોજના 2 અખરોટ ખાઈને હું તમારે જોજો તમારી બુદ્ધિ કેવી તેજસ્વી બને છે. પણ અખરોટ કહીને ભાવતા નથી. એટલે આ બધી સાત્વિક વસ્તુઓ છે. વ્યસન માટે જાજુ કઈ કહેવાય જોઈએ તો માફ કરજો, પણ અમારું આ મુખ્ય સત્ર છે લગ્નમાં વ્યસન ફેશન માટે. તો માતાઓ બહેનોને પણ બે જોડે વિનંતી કે ખોટી ફેશનો ન કરે. અને એક બહેનોની આદત કઈ હોય છે? ઈર્ષા અદેખાઈ કરવાની એક બીજી, એ પણ મગજમાંથી કાઢી નાખજો. કોઈની અદેખાઈ નહીં કરવાની કે ફલાણા બેને સરસ મજાનો ડ્રેસ પહેર્યો છે તો કાલે હું પણ મારા ધણીને કહું. હે,
તો એ નહીં કરે, બરાબર છે? ચાલ, ખૂબ ખૂબ ધન્યવાદ બધાને અમને સાંભળા વ્યસન પ્રસન માટે. હવે આપણે આગળ વધીએ, ચોખા લઈ લો. સર્વ ભાવે અક્ષતાં સમર્પયામિ, બ્યા જોડી જાજો, ઓમ નમો સ્તવંતાય સહસ્ત્રમૂર્તયે સહસ્ત્રપાદાક્ષ શિરોરુભાવે સહસ્ત્રનામ્ને પુરુષાય શાશ્વતે સહસ્ત્રકોટિયુગધારિણે સહસ્ત્રકોટિયુગધારિણે નમઃ. બોલ્ય ગજાનન ગણપતિ મહારાજની જય. ચાલો હવે સ્વસ્તિ વાચન કરીશું. મનીષભાઈ બંને જણા જમણામાં ફૂલ ચોખા લઈ લો. આ લગ્ન માંગલિક છે એ આપણા દીકરા દીકરી માટે ચોક્કસ છે, એનું દાંપત્ય જીવન તો સરસ મજાનું જોડાશે. પણ ઈ બેયના બે પક્ષના બેયના પક્ષના જે સગાવાલાઓ છે એ સગાવાલાઓના ઘરમાં પણ સુખ શાંતિ રહે, હે, કોઈ દી કોઈના કજિયા કંકાસ ન થાય અને બધા શાંતિથી એકબીજાના ઘરે આવતા જાતા રહે એવા ભાવથી આપણે ભગવાનને અહીંયા સ્વસ્તિ વાચનના મંત્રો કરીએ છીએ. ચાલો, ઓમ ગણનામ ત્વા ગણપતિ ગુમ હવામહે, પ્રિયણામ ત્વા પ્રિયપતિ ગુમ હવામહે, નિધિનામ ત્વા નિધિપતિ ગુમ હવામહે, વસો મમ આહમ જાનિ ગર્ભતમ ત્વમ જાસે ગર્ભતમ. ઓમ સચિના ઇન્દ્રો રદ સવા સચિના પૂષા વિશ્વવેદા સચિન છો અરિષ્ટનેમિ સૂર્યો દેવતા ચંદ્રમા દેવતા વસવો દેવતા રુદ્રા દેવતા આદિત્યા દેવતા મરુતો દેવતા વિશ્વે દેવા દેવતા બૃહસ્પતિર દેવતેન્દ્રો દેવતા વરુણો દેવતા. ઓમ વિશ્વાની દેવ સવિતર્દુરિતાની પરાશુવ યદ્ભદ્રમ તન્ન આશુવ. ઓમ શાંતિ 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 સર્વારિષ્ટ સુશાંતિર ભવતો. બોલે ગજાનન ગણપતિ મહારાજની જય. રક્ષા વિધાનમ, પેલાના વખતમાં મનીષભાઈ ઋષિ મુનિઓ દરરોજ હવન યજ્ઞ કરતા, શું કામ? પોતાનું કલ્યાણ તો હતી પણ સાથે સાથે એમાં વિશ્વનું કલ્યાણ પણ જોડાયેલું હતું, એટલા માટે ઋષિ મુનિઓ રોજ હવન કરે. પણ ઋષિ મુનિઓ હવન કરવા બેસે તો ક્યાંયથી આજુબાજુમાંથી મોટા મોટા શિંગડા વાળા મોટા મોટા દાંત વાળા રાક્ષસો આવી અને હવનમાં હાડકા નાખીને હવનને અભડાવતા, હવન ડિસ્ટર્બ કરતા. હવે એવા કોઈ મોટા શિંગડા વાળા રાક્ષસો જોવા મળતા નથી, મને જોવા મળે છે, કારણ કે જાજો કઈ ફેર નથી, આપણા ખાલી શિંગડા જ ગાયબ થયા છે, બાકી ઘણી આપણે બધા ઈનાય જ છીએ. ઘણી વાર એવો ગુસ્સો કરીએ એવો ગુસ્સો કરીએ આપણે રાક્ષસ જેવા લાગતા હોય, ત્યારે ફોટો પાડ્યો હોય તો ખબર પડે, ત્યાં સુધી ખબર પડે નહીં. ચાલો, કઈ વાંધો નહીં, આપણે કોઈ રાક્ષસી તત્વ આપણા માનસમાં ક્યાંય ઉદભવે નહીં અને આપણા આ લગ્ન વિધિના કાર્યમાં ડિસ્ટર્બ ન કરે, એટલા માટે બબે દાણા અહીંયા પેલા પૂર્વ દિશા બધા અમે જોતા જાજો. ચાલો, ઓમ પૂર્વે રક્ષતુ વારાહ આગ્નેયામ ગરુડધ્વજ દક્ષિણે પદ્મનાભસ્તુ નૈઋત્યામ મુદુસૂદનઃ પશ્ચિમે જૈવ ગોવિંદો વાયવે તુ જનાર્દન ઉત્તરે શ્રીપતિ રક્ષત એષ્યાનામ હિ મહેશ્વરઃ. યુગમ રક્ષતુ ધાતાવો અદ્યતુ નમસ્ત રક્ષતુ અનુક્તમિમ યત સ્થાનમ રક્ષત્વેષો મમાધિદુર્ગમ. અપસૃતમ તે ભૂતા એ ભૂતા ભૂમિછંદા એ ભૂતા વિઘ્નકર્તા એ ગચ્છંતુ શિવાજ્ઞા. અપગ્રામંતુ ભૂતાની પીશાચાહો સર્વતો દિશં સર્વે સામ વિરોધેન યજ્ઞ કર્મ સમારંભે લગ્ન કર્મ સમારંભે. બોલે કુળદેવે માતની.
ટકા વાંચવામાં આવશે. એટલે કે એ લગ્નની ઘોષણા, વિવાહની ઘોષણા, એ વિવાહની ઘોષણા કરશું એમાં તમે સાંભળજો કે એમાં વર વરના અને કન્યાના ગોત્રના નામ, એના પોતાના નામ, એના પિતાજીના નામ, દાદાજીના નામ અને પરદાદાના નામ, આટલા નામ એમાં આવશે. બરાબર? એટલે સાંભળજો, આ લગ્ન ઘોષણા સંસ્કૃત શબ્દાવલીમાં છે. અને આના પછી માતાઓ બહેનો ને વિનંતી કે કન્યા પક્ષના ચાર બહેનો અને વર પક્ષના ચાર બહેનો એ તૈયાર રહેશે. ચાલો, અહીંયા આશીર્વાદ આપવા માટે માનસિક રીતે તૈયાર રહેજો વડીલ બહેનો, ખાસ કરીને વર કન્યાથી ઉંમરમાં જે મોટા હોય એવા ખાસ ખાસ જે મહેમાનો હોય એ ચાર ચાર બહેનો તૈયાર રહેજો. આ લગ્ન ઘોષણા થઈ ગયા પછી બરાબર અહીંયા મંડપ નીચે આવવાનું છે. માનસિક રીતે તૈયાર રહેજો બધા. બરાબર? ચાલો ચાલો, અત્યારે લગ્ન ઘોષણા થાય છે, સાંભળજો. સ્વસ્તિ શ્રીમન નંદ નંદન ચરણ કમલ ભક્તિ સદ વિદ્યા વિનીતિ નિજ કુલ કમલ કલિકા પ્રકાશ નૈક ભાસ્કર સદાચાર સચ્ચરિત્ર સતકુલ સત પ્રતિષ્ઠા ગરિષ્ઠસ્ય ગોત્રસ્ય વસિષ્ઠ ગોત્રસ્ય મોહન ભાય મહોદસ્ય પ્રપૌત્ર પરમાનંદ ભાય મહોદસ્ય પૌત્ર ગોપાલ ભાય મહોદસ્ય પુત્ર ચિરંજીવી પ્રશાંત ભાય ગરિષ્ઠસ્ય ગોત્રસ્ય વસિષ્ઠ ગોત્રસ્ય ગોર્ધન ભાય મહોદસ્ય પ્રપૌત્રી હરજી ભાય મહોદસ્ય પ્રપૌત્રી ગોર્ધન ભાય મહોદસ્ય પૌત્રી મનીષ ભાય મહોદસ્ય પુત્રી ચિરંજીવી શિવાની બેન પ્રયત પાણી શરણમ પ્રપદ્યે સ્વસ્તિ સંવાદેશુ ભયો વૃદ્ધિશ વર કન્યાશ ચિરંજીવીનો વયસ્તામ. કન્યાના માતા પણ આવી જશે એમાં. મંગલાષ્ટક મોટે ભાગે તમે જોજો, તમે ઘણાના લગ્નમાં ગયા હશો, પાર્ટી પ્લોટમાં કે સમાજમાં, તમારા સમાજમાં ગોર બાપા જે કઈ વિધિ કરાવતા હોય ને એ વિધિ કોણ આપણે સાચું કેજો આમાંથી. હા, સત્ય વાત કેજો, ગોર બાપા જે વિધિ કરાવતો એ કોણ આપણે છે? મંગલાષ્ટક એટલા માટે છે કે દીકરા દીકરીને આશીર્વાદ આપવાના છે અંતઃકરણથી, ભાવથી અને મનથી, કે આ યુગલ છે એ જે સર્જાય એ પોતાના દાંપત્ય જીવનને એ એકદમ સુંદર બનાવે અને સફળ બનાવે એવા ભાવથી અહીંયા આ ભારત ભૂમિ ઉપર રહેલા જે કઈ પવિત્ર પર્વતો છે, જે કઈ વહેતી પવિત્ર નદીઓ છે, જે પવિત્ર આશ્રમો છે, સંતો મહંતો છે, ઋષિ મુનિઓ છે, આ બધાના નામ આ સંસ્કૃત મંગલાષ્ટકમાં બોલવામાં આવશે. સાંભળજો બધા ધ્યાનથી. ચાલો, શ્રીમત પંકજ વિસ્તરો હરિહર વાયુર મહેન્દ્રો નલ ચંદ્રો ભાસ્કર વિત પાલ વરુણ પેતાદિપાદિ ગ્રહ પ્રદ્યુમ્નો નલ કુબર સુર ગજ ચિંતામણિ કૌસ્તુભ સ્વામી શક્તિ જરા લાગધર કુર્વંતુ મંગલમ કુર્વંતુ મંગલમ ગંગા ગૌમતિ ગોપતિર ગણપતિ ગોવિંદ ગોવર્ધન ગીતા ગોઈ મય ગોર જોગીર સુતા ગંગાધરો ગૌતમ ગાયત્રી ગરુડોંગદાધર ગયા ગંભીર ગોદાવરી ગંધર્વણ ગોપરા ગોકુલ ધરા કુર્વંતુ મંગલમ કુર્વંતુ ગૌરી શ્રી કુલ દેવતા ચ શુભગા કદ્રો સુપર્ણા શિવાહા સ્વામી ચ સરસ્વતી ચ સુરભી
સત્યવ્રતારુંધતી સ્વાહા જાંબવતી ચરુકમ ભગિની દુહ સ્વપ્નવિંદ્વંસિની વેલા ચાંબુની દેશમિન કરા પુરવંતુ વો મંગલમ પુરવંતુ ગંગા સિંધુ સરસ્વતી ચ યમુના ગોદાવરી નર્મદા કાવેરી સરયૂ મહેન્દ તનયા ચરણાવતી વેદિકા ક્ષિપ્રા વેત્રવતી મહાસુર નદી ખ્યાતા ચ યા ગંડકી પૂર્ણા પૂર્ણ જલે સમુદ્ર સહિતા પુરવંતુ વો મંગલમ પુરવંતુ મંગલમ બ્રહ્મા વેદપતિ શિવ પશુપતિ સૂર્યો ગ્રહાણાં પતિ શુક્રો દેવપતિર્નલો નરપતિ સ્કંદશ્ચ સેનાપતિ વિષ્ણો યજ્ઞપતિર્યમઃ પિતૃપતિઃ તારાપતિશ્ચંદ્રમા ઇત્યે પતયઃ સુપર્ણ સવિતા કુર્વન્તુ વો મંગલમ કુર્વન્તુ વો મંગલમ કુર્વન્તુ વો કુર્યાત સદા મંગલમ કુર્યાત સદા મંગલમ વર કન્યા સુખી રહો સુખી રહો. ખૂબ ખૂબ ધન્યવાદ બધા વડીલ બહેનોનો કે તમે દીકરા દીકરીને અંતઃકરણથી આશીષ પાઠવા કે દીકરો દીકરી પોતાના દાંપત્ય જીવનને સફળ બનાવે સુખી રહે. ચાલો બધા બહેનો પોતપોતાની જગ્યાએ બેસી જશે. ચાલો હવે વસ્ત્ર ઉપવસ્ત્રની ભેટ આપવાની છે બેન, બરાબર? તો બંને પક્ષ પોતપોતાનું જે કઈ ચીજ વસ્તુ લાવ્યા છે અહીંયા હોય તો હાજર, તો એને ભેટ રૂપે તમારે દીકરા દીકરીને આપવાનું. એટલે આપણે નાની એવી છાપ જેને કહેવાય ને, નાની એવી છાપ, બરાબર? એક થાળીમાં બધું લઈ ગયો. ઓમ ચંદનસ્ય મહત પુણ્યમ પવિત્રમ વાપનાશનમ લક્ષ્મી તિષ્ઠતે સર્વદા મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડદય મંગલમ પુનરીકાક્ષો મંગલાયતનો હરિ. ચાલ ભેટના રૂપમાં ઓ પરિધાસ્ય યશોધાસ્ય દીર્ઘાયુત્વાય જરદ્રષ્ટિરસ્મે સતમ ચ જીવામિ શરદઃ પુરુચિરાપસ્મોસ્મભે સંવેશ્યસ્ય. ઓમ મંગલમ ભગવાન વિષ્ણોઃ મંગલમ ગરુડધ્વજઃ મંગલમ પુનરીકાક્ષો મંગલાયતનોઃ. હાલો ઓમ મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ મંગલમ પુનરીકાક્ષો મંગલાયતનો હરિ. ઓમ ભોગવાદવિ ગુરુવરેણ્યમ ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત. પરિધાસ્ય યશોધાસ્ય દીર્ઘાયુત્વાય જરદ્રષ્ટિરસ્મિ સતમ ચ જીવામિ શરદઃ મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડ મંગલમ પુનરીકાક્ષો મંગલાયતનો હરિ. ખૂબ સરસ. પેલા ફૂલ ના હાર લઈ ગયો બે, તમે લાવ્યા છો ને જાનવાડા? પણ પહેરાવતા પહેલા આ હાર નું શું મહત્વ છે, વિધિ નું શું મહત્વ છે આપણે સમજી લઈએ. બનાવનારા એ જે સારા સારા જે ફૂલો હતા એ એકત્રિત કરી ચૂંટી ચૂંટીને સરસ મજાના દોરામાં પોરવ્યા,
અને એને સરસ મજાનું સુંદર નામ મેળવ્યું. શું મેળવ્યું? પુષ્પમાળા. એક ફૂલ હતું તો એને આપણે પુષ્પમાળા નતું કીધું, પણ ફૂલો ભેગા કર્યા, એકત્રિત થયા, સંગઠિત થયા તો એને સુંદર મજાનું નામ મેળવ્યું. એમ તમારા દાંપત્ય જીવનમાં પણ તમારે દઈને કેવું રહેવાનું છે? સંપીને સંગઠિત બને રહેવાનું છે. ફૂલમાળા આપણને એવું શીખવાડે છે કે આપણે પણ સંગઠિત બને રહેવાનું છે. અને ફૂલનો સ્વભાવ શું છે? ફૂલ હંમેશા હસતું ખીલતું છે, દાંત કાઢતું છે, પ્રસન્નચિત છે. એટલે જીવનને કેવું રાખવાનું છે પ્રશાંતભાઈ? હે બેન, શિવાની બેન, જીવનને કેવું રાખવાનું છે? હસતું ખીલતું ફૂલની માફક, બરાબર. ક્યારે હોગ્યા મોઢા રાખવાના નથી. ચાલો પેલા કન્યા પહેરાવશે વરરાજાને, કન્યા વરરાજાને પહેરાવશે. ચાલો. ઓમ યસ સામા ધ્યાવા પૃથ્વી યસ સેન્દ્રા બૃહસ્પતિ યસો ભગસ્ય માવિદ યસો મા પ્રતિપદ્યતાં. હવે વરરાજા પહેરાવશે, પહેરાવો. ઓમ યસ સામા ધ્યાવા પૃથ્વી યસ સેન્દ્રા બૃહસ્પતિ યસો ભગસ્ય માવિદ યસો મા પ્રતિપદ્યતાં. બોલીએ ગુરુદેવી માતની. ચાલો હવે દીકરીના હાથ પીડા કરવાના છે મનીષભાઈ, બરાબર. થોડાક નજીક આવી જાવ બે જણા દીકરીથી. હળદર, હળદરનો જે પાવડર તમને આમાં વસ્તુમાં કીધો છે ને, એટલા માટે કે અત્યાર સુધી આપણે દીકરીને નાનેથી મોટી કરી ઘરમાં ભણાવી ગણાવી, સંસ્કાર આપ્યા, વિદ્યા આપી, બરાબર, અને કેટલીક ઘરની રૂઢિઓ પણ આપી, કેટલીક કેળવણી પણ આપી. સાંભળજો બેન, કેટલીક કેળવણી, કેટલી રૂઢી પણ આપી, પણ કઈક શીખવવામાં જો અપૂર્તતા રહી ગઈ હોય, બાકી રહી ગયું હોય, તો આ હળદર લગાવવાનો અર્થ જ છે કે હળદર છે એ નિર્માણની ક્ષમતાનો પ્રતીક છે. નિર્માણ, હળદરમાં એવી તાકાત છે કે દરેક જગ્યાએ કંઈક ને કંઈક નવું સર્જન અને નિર્માણ કરે. તો દીકરીના હાથમાં હળદર લગાવવાની ભાવના એ છે કે કેટલીક ખૂટતી બાબતોને તમે આજે દીકરીને પાછી આપો છો, શીખવો છો. ચાલો લગાવો, મંત્ર સાથે લગાવો. ઓમ અહિરિવ ભોગે પર્યતિ બાહું જાયાયા હેતિમ પરિબાધમાનઃ અસ્તગ્નો વિશ્વાવયુનાનિ વિદ્વાન પુમાન પુમા ગુંસં પરિપાતુ વિશ્વતઃ. ખૂબ સરસ. ચાલો, એ પૂર્તતા કરી દીધી હળદરના માધ્યમથી દીકરીને જે ખૂટતી બાબતો હતી આજે મંડપ મધ્ય શીખવી દીધી, અને એનાથી દીકરી પોતાના સાસરામાં એ પોતાના સંસ્કારોને ઉજાગર કરે. ચાલો હવે કન્યાદાન. કન્યાદાનના રૂપમાં શું આપવાનું છે? ગુપ્તદાન આપવાનું છે. આમ તો તમે કન્યા જ આખી આપો છો એટલે કન્યાનું દાન જ કહેવાય, પણ ગુપ્ત રીતે અમારા ઉપાચાર્યએ એ પાંદડામાં શું બાંધ્યું છે? અહીંયા પાંદડું છે, બરાબર. તો એની અંદર રૂપિયાનો સિક્કો જ બાંધ્યો છે, પણ એ ગુપ્ત છે, છુપાયેલો. પણ આનો ભાવ એ થાય ભાઈ, શિવાની બેનને પ્રશાંતભાઈ સાંભળજો, કે રૂપિયા પૈસાની બાબતમાં માનો કે તમે એક કમાતા હો, કે કદાચ શિવાની બેન ભણેલા હોય, માનો કે કદાચ કાલ અવારે નોકરી કરે તો એ કમાતા હોય, બેની કમાણી ઉપર, બેની સંપત્તિ ઉપર બેનો સરખો રાઈટનેસ આપતી, બરાબર. રૂપિયા પૈસાની બાબતમાં ક્યારેય દાંપત્ય જીવનમાં ચડબડ થવી જોઈએ નહીં કે મારા સાસુ સસરાએ મને આટલું જ આપ્યું છે ને આટલું નથી આપ્યું, એ પણ મનમાં ખોટો વિચાર લાવવાનો રહેશે નહીં આજથી, બરાબર. ચાલો, તો આને કહેવાય ગુપ્તદાન અને સાચું કન્યાદાન. તો અહીંથી મંત્ર લાંબો છે, પછી મંત્ર પૂરો થઈ જાય એટલે વરરાજાના હાથમાં આ દાન સોંપવાનું છે, બરાબર. ચાલો. અદ્યેતિ પિતા મનીષભાય શિવાની બેન નામની માં કન્યામ ભગિનીમ સુસ્નાતામ યથાશક્તિ અલંકૃતામ ગંધાદિ અર્ચિતામ વસ્ત્રયાગુચ્છનામ પ્રજાપતિ દૈવેત્યામ સતગુણીકૃત જ્યોતિષ્ટોમ અતિરાત્ર સતફલ પ્રાપ્તિ કામોહમ. પ્રશાંત ભાઈ નામના વરરાજા વિષ્ણુ રૂપેણ વરાય ભરણ પોષણ આચ્છાદન પાલના દિન સ્વકીય ઉત્તરદાયિત્વમ ભારમ અખિલમ અદ્ય તવ પત્નીત્વેન તુભ્યમ અહમ સંપ્રદદે. સ્વીકારી લો. ઓમ સ્વસ્તિ. ઓમ સ્વસ્તિ. એટલે જે કઈ આ પ્રતિકના રૂપમાં તમને ગુપ્ત દાનમાં રૂપિયો આપ્યો છે સિક્કો, એમાં જ આખું તમારે દીકરીનું ભરણ પોષણ, એનું પાલન પોષણ, ઉત્તરદાયિત્વ, જવાબદારી બધી તમારે આજથી દીકરીની સંભાળવાની રહેશે.
આને કહેવાય સાચા અર્થમાં કન્યાદાન. બરાબર. ચાલો હવે ગાયનું દાન. મનીષભાઈ, આપણા શાસ્ત્રોમાં તો ખરેખર સાચી ગાય આપવાનો ઉલ્લેખ છે. હમણાં એકાદ વર્ષ પહેલા પટેલ લોકોના 11 સમૂહ લગ્ન હતા, છાપામાં આવ્યું હતું કે 11 ખેડૂતોએ પોતાની દીકરીને ખરેખર સાચી ગાય અને એ પાછી ગીર ગાયો સરસ મજાનું દૂધ આપે, પવિત્ર, અને અમે ગાય છે એની અંદર 33 કરોડ દેવતાઓનો વાસ ગણાય છે. બરાબર. અને ભગવાન કૃષ્ણની તો ખાસ વાલી ગાય. આ ગાયનું દાન એટલા માટે કરવામાં આવે છે કે ગાયનું પવિત્ર દૂધ એકદમ આ દીકરી દીકરી અને જમાઈ બે પીએ અને પોતાની તંદુરસ્તી બરકરાર રાખે, જાળવી રાખે. એટલા માટે અને અમે ગાયનું ગૌમૂત્ર પણ આપણે પવિત્ર કાર્યમાં વાપરીએ છીએ. બરાબર છે. ગૌ છાણ, ગાયનું છાણ, એનું છાણું પણ આપણે યજ્ઞમાં જોઈ. બરાબર. એટલે ગાય બધી રીતે પવિત્ર છે, ભગવાન કૃષ્ણની માનીતી અને વાલી ગાય છે, એટલે ગાયનું દાન શાસ્ત્રોમાં કીધું છે. ચાલો તો અહીંથી મંત્ર બોલાય પછી સોંપવાની છે દાન રૂપે. બરાબર. ઓમ માતા રુદ્રાણામ દોહિતા વસુનામ સ્વસાદિત્યાનામ અમૃતસ્ય નાભિહ પ્રણુવોચમ ચિકિતુષે જનાય મા ગામના ગામાદિત વધિષ્ઠમ ગામના ગામાદિતિમ વધિષ્ઠમ. બોલે ગૌ માતની જય. જો આમાં સંસ્કૃત શબ્દમાં એક શબ્દ આવ્યો તમે સાંભળ્યો હશે કે અમૃતસ્ય નાભિ, ગાયની નાભીમાં અમૃત છુપાયેલું છે. નાભીમાં અમૃત એટલે કયું? દૂધ. બરાબર. આજકાલ ઘણી માતાઓ પોતાના બાળકોને ગાયનું દૂધ પીવડાવતી થઈ ગઈ છે. ઘરે ઘરમાં મોટા ભાગની માતાઓ આજે ગાયનું દૂધ પીવડાવે છે. એટલા માટે કે બાળક આપણું તંદુરસ્ત રહે. એટલા માટે હવે પાણી ગ્રહણ મુખ્ય વસ્તુ આવે છે, અષ્ટમેડાપની વિધિ. બરાબર. તો પાણી ગ્રહણની વિધિમાં બે બાજુના બહેનોને કહી દઉં, ભાઈઓને બધાને, કે તાલીઓ ખાસ જોરદાર પડવી જોઈએ. અહીંયા ફૂલ ચોખા લઈ લ્યો અને આ દીકરીની પાણી ગ્રહણ કરતા પહેલા બધી મર્યાદાઓ વરરાજાને હાથમાં સોંપવાની છે. બરાબર. તમામ પ્રકારની દીકરીની મર્યાદાઓ છે એ બધી મર્યાદાઓ વરરાજાના જમણા હાથમાં સોંપશું. અને સોંપ્યા પછી અમારા અદા છે એ દીકરીનો જમણો હાથ છે એ વરરાજાના જમણા હાથમાં પાણી ગ્રહણના રૂપમાં સોંપશે. બરાબર. તો અહીંયા જે કઈ મર્યાદાઓ વરરાજાને સોંપવામાં આવે તો વરરાજાને પણ વિનંતી પ્રશાંતભાઈને કે આજથી એ બધી જ મર્યાદાઓનું તમારે એને રક્ષણ કરવાનું છે. બરાબર. તમારે પણ તમારા કોઈ પણ જાતના ઉલ્લંઘનમાં ઉલ્લંઘન કરી આપણી કોઈ કોઈ પણ જાતની શક્તિ હોય. બરાબર. ભગવાને માણસને જુદી જુદી શક્તિઓ આપી હોય, કોઈને પૈસાની શક્તિ આપી હોય, કોઈને પ્રતિભાની આપી હોય, કોઈને આર્થિક બળ અને કોઈને શારીરિક બળ, આ બધી શક્તિઓનો આપણે દીકરીના રક્ષણ માટે ઉપયોગ કરશું. બરાબર. તો અહીંથી મંત્રોચ્ચાર થાય અને મંત્ર બોલાય એટલે વરરાજાના જમણા હાથમાં ફૂલ ચોખા આપી દેજો અને પછી દીકરીનો જમણો હાથ છે એ ગોર બાપા આ જે વરરાજાના જમણા હાથમાં સોંપશે. ચાલો. ઓમ ગૌરી કન્યામિમાં પૂજ્ય યથા શક્તિ વિભૂષિતાં ગોત્રાય શર્મણે તુભ્યં દત્તાં દેવ સમાશ્રય ધર્માચ ચરણં સમયા ક્રિયાતા મનમયા ધર્મચ અર્થે ચ કામે ચ તત્ત્વં યત્ જાતિ નાતિ ચરે ત્વં નાતિ ચરે વિભો. એ વરરાજાના જમણા હાથમાં તાળીઓ લગડગડાટ. ઓમ મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજઃ મંગલમ મુંડરીકાક્ષો મંગલાયતનોઃ સર્વ મંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે ત્ર્યંબકે ગૌરી નારાયણી નમો. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત. ઓમ વિશ્વાનિ દેવ સવિતુર્દુરિતાનિ પરાસુવ યદ ભદ્રં તન્નાસુવ. ઓમ યદેશી મનસા દૂરં દિશો અનુપવમાનો વા હિરણ્ય પર્ણો વૈ કર્ણઃ સત્વા મન્મનસાં કરોતુ અસૌ. આ દાંપત્ય જીવનની શ્રેષ્ઠ દોસ્તી અહીંયા મંડપની વચ્ચે ગુંથાઈ ગઈ છે. આ દોસ્તી ઉપર કોઈની પણ હલકી બોરી ખરાબ નજર ન લાગે એટલા માટે આપણે મંત્રો દ્વારા ભગવાનને પ્રાર્થના કરી. બરાબર છે. મંત્રો દ્વારા ભગવાનને પ્રાર્થના કરી. ચાલો.
તો આ દોસ્તી કાયમ માટે બરકરાર રહે, અખંડ રહે, એવી પ્રાર્થના આપણે માતાજીને કરી. ચાલો ગઠબંધન, ગ્રંથી બંધન. ઘણા ટાઈમ પહેલા સિયા કે રામ સિરિયલ આવતી સ્ટાર પ્લસ માં, બેનો બહુ જોતા હશે, બેનો સિરિયલો જોતા જ હોય મને ખબર હોય ને, અમારા ઘરના જોઈ તમને ખબર હોય ને. જો સિયા કે રામ સરસ મજાની ધાર્મિક સિરિયલ આવતી, અને એમાં ઋષિ વશિષ્ઠ રામ અને સીતાના જયારે લગ્ન કરાવે છે ત્યારે આ ગઠબંધન સમજાવે છે. તો એવું જ ગઠબંધન આપણે પણ સમજાવવાનો પ્રયત્ન કરીએ છીએ કે આ સફેદ કપડામાં ગોર બાપાએ પાંચ વસ્તુ બાંધેલી છે. સાંભળજો, પાંચે વસ્તુ કઈ કઈ? એક રૂપિયાનો સિક્કો જેને આપણે પૈસા કહી છીએ, પછી ધરો જેને દુર્વા કહી છીએ, ત્રીજું હળદર નો ગાંઠિયો, બરાબર, ચોથું ચોખા જેને અક્ષત કહી છીએ, અખંડ, અને પાંચમું પુષ્પ જેને ફૂલ કહી છીએ. આ પાંચે દ્રવ્યોના પ્રાકૃત ગુણધર્મો જ રહેલા છે. કયા કયા? તો કે પૈસાનો સ્વભાવ શું છે, જો જાજા બધા થઈ જાય તો શું થાય, અભિમાન આવી જાય. એટલે પૈસાની બાબતમાં ક્યારે અભિમાન આવવું જોઈએ નહીં, ચડબડ થવી જોઈએ નહીં. એટલા માટે પછી ધરો દુર્વા, દુર્વાનો સ્વભાવ કેવો છે પ્રશાંતભાઈ? હંમેશા લીલુંછમ રહેવાનો. દુર્વા કદાચ બેદી ઘરમાં પેડી રહે ને, સુકાઈ જાય વાતાવરણને કારણે, ફરી પાછું પાણી છાંટો તો લીલી થઈ જાય. એમ દાંપત્ય જીવનના સ્વભાવમાં પણ હંમેશા કેવું રહેવું જોઈએ? લીલાસ, હરિયાળું રહેવું જોઈએ વાતાવરણ. હે, કદાચ એક દી કઈ બહેનું હોય વાતચીત કરતા તો પાછું અબોલા નહીં લેવાના, પાછું બોલી જવાનું તરત, બરાબર છે? દુર્વા માફક રહેવાનું. અને હળદર છે, હળદર નો ગાંઠિયો એટલા માટે, હળદર નો સ્વભાવ કેવો છે તો કે માંગલિક સ્વભાવ છે. હંમેશા જીવન કેવું રાખવાનું? માંગલિક રાખવાનું. કારણ કે હળદર નો કડક કલર જ પીળો છે, સૂર્યપ્રકાશ જેવો. એટલે જીવન કેવું રાખવાનું? માંગલિક. અને ક્યાંય પણ જો આપણે કઈ વાગી જાય તો ખબર છે ડોક્ટર તરત શું કે, ભાઈ ત્યાં ઘા વાગે હળદર નો પાવડર ભરી દો, એટલે પાકે નહીં. એટલે એન્ટીસેપ્ટિક છે. આપણા જીવન માટે પણ હળદર કેવી છે? એન્ટીસેપ્ટિક છે, બરાબર છે? અને ચોખા અક્ષત જેને અખંડ કહેવાય, હે, તો અખંડ રહેવાનું કાયમ માટે. મેં પેલા પણ સમજાવ્યું કે કઈ પણ વાતચીત કરતા કઈ અણબનાવ બને તો પાછું ચોખાની માફક એક થઈ જવાનું, બરાબર. અને ફૂલ, ફૂલનો સ્વભાવ મેં પેલા પણ સમજાવ્યું, સદાય હસતું ખેતું રહેવાનું, હે, ક્યારેય મોઢા સોગિયા નહીં રાખવાના, પ્રસન્નચિત રહેવાનું જીવન. એટલે અહીંયા એટલા માટે આ બાંધ્યું છે, અખંડ માટે ગઠબંધન કર્યું છે. તો એનો મંત્ર આપણે બોલી લઈએ, બાંધી ભલે દીધું. ઓમ સમંજતુ વિશ્વે દેવાઃ સમાપો હૃદયાનિ નૌ સમ્માતરિશ્વાસં ધાતા સમુદેષ્ટ્રી દધાતુ નૌ. વરમાળા પહેરાવી દો. ચાલો, વર નો અર્થ સંસ્કૃતમાં થાય છે શ્રેષ્ઠ, શ્રેષ્ઠતાના ગુણો થી ભરેલી આ માળા છે એ વર કન્યાને જોડી દે છે. ચાલો, શ્રેષ્ઠતાના ગુણોથી. ઓમ મંગલમ ભગવાન વિષ્ણુઃ મંગલમ ગરુડ ધ્વજઃ મંગલમ પુંડરીકાક્ષો મંગલાયતનો હરિઃ. ખૂબ સરસ. હવે મંગલ ફેરા, અગ્નિ ભગવાનની સાક્ષીએ મંગલ ફેરા પ્રાપ્તિ છે, બરાબર. તો માંગલિક ફરતા ફેરા ફરતા પહેલા આપણે આ દીકરો અને દીકરી પ્રશાંતભાઈ અને શિવાની બેન પોતાની કેટલીક પ્રતિજ્ઞાઓ અહીંયા રજૂ કરશે કે અમારે અમારા દાંપત્ય જીવનમાં આટલી આટલી પ્રતિજ્ઞાઓ બદ્ધ થઈને રહેવાનું છે. વરરાજાની 10 પ્રતિજ્ઞા છે, કન્યાની 9 પ્રતિજ્ઞા છે. પ્રતિજ્ઞાઓ સાંભળજો. હવે એટલા માટે કીધું કે આપણે જો ભૂલી ગયા હોય તો પાછું તાજું કરજો, બરાબર છે, અને કાલથી પાછું એ પ્રમાણે શરૂ કરી દેજો. અત્યારથી ભલે આવ્યું જે માનું. ચાલો, પહેલી પ્રતિજ્ઞા છે વરરાજાની કે આજથી હું મારી ધર્મપત્નીને, પ્રસંગ સાંભળજો, મારી ધર્મપત્નીને અર્ધાંગીની સમજીને તેની સાથે મારું વ્યક્તિત્વ મેળવીને એક નવું જીવન શરૂ કરીશ. મારા શરીરના અંગોની જેમ જ હું મારી ધર્મપત્નીનું પણ ધ્યાન રાખીશ. ચાલો, બીજી વરરાજા બીજી પ્રતિજ્ઞા કરતા કહે છે, હું પ્રસન્નતા પૂર્વક ગૃહલક્ષ્મીનો મહાન અધિકાર તેને સોંપું છું અને જીવન જીવવામાં પણ તેના સલાહ સૂચન અને માર્ગદર્શનને મહત્વ આપીશ. જો માર્ગદર્શન જ વાત કરી છો, સલાહ સૂચન તો પતિ પત્ની બે એકબીજા લઈ શકે. પછી પતિને મનમાં એમ ના થવું જોઈએ મારે ઘરવાળી પાસે ક્યાં પૂછવું, એટલે એવું નહીં થવાનું. કોઈને બે એકબીજાના પૂરક છે, બરાબર. ત્રીજી પ્રતિજ્ઞા વરરાજાની, રૂપ આરોગ્ય સ્વાભાવિક ગુણદોષ રોગ અને અજ્ઞાનવશ સ્વીકારોને મારા મનમાં ક્યારેય નહીં લાવું અને એના કારણે અસંતોષ જાહેર નહીં કરું.
પણ સ્નેહપૂર્વક તેને સુધારતા સુધારતા અને સહન કરતા કરતા હું આત્મીયતા જાળવી રાખીશ. ચોથી પ્રતિજ્ઞા કરતા વર કહે છે, પત્નીનો મિત્ર બનીને રહીશ અને તેને પૂરેપૂરો સ્નેહ આપતો રહીશ. આ વચનનું પાલન પૂરેપૂરી નિષ્ઠા અને સત્યના આધાર પર કરીશ. હાલો પરાજા પાંચમી પ્રતિજ્ઞા કરશે, પત્નીને માટે જે રીતે પતિવ્રતની મર્યાદા કહેવામાં આવી છે એવી જ દ્રઢતાથી હું પણ પત્નીવ્રત ધર્મનું પાલન કરીશ. ચિંતન અને આચરણ બેયમાં પર સ્ત્રી સાથે ક્યારેય સંબંધો નહીં બાંધું. વરાજા છઠ્ઠી પ્રતિજ્ઞા કરતા કહે છે, ઘરની વ્યવસ્થામાં ધર્મપત્નીને આગળ રાખી આવક અને ખર્ચ કરવાની બાબતમાં તેની સ્વીકૃતિ લઈને ગૃહસ્થ ઉચિત જીવન જીવીશ. સાતમી પ્રતિજ્ઞા કરશે પ્રસાદભાઈ, ધર્મપત્નીના સુખ શાંતિ પ્રગતિ તથા સલામતીની વ્યવસ્થા કરવામાં મારી શક્તિ અને સાધનો વફાદારી પૂર્વક વાપરીશ. આઠમી પ્રતિજ્ઞા કહેતા કહે છે, મારા તરફથી ઉત્તમ વ્યવહાર રાખવાનો પૂરો પ્રયત્ન કરીશ. મતભેદ તથા ભૂલો શાંતિપૂર્ણ સુધારી કોઈની સામે મારી પત્નીને અપમાનિત કે તિરસ્કૃત નહીં કરું. નવમી પ્રતિજ્ઞા કરશે વરાજા, દેવતાગણ અગ્નિ તથા સત્પુરુષોની સાક્ષીમાં હું વચન આપું છું કે મારી પત્ની પ્રત્યે હમદર્દી અને મીઠાશ ભેરું જ બોલવાનું રાખીશ. છેલ્લી પ્રતિજ્ઞા એટલે કે દસમી પ્રતિજ્ઞા કરતા વરાજા કહે છે, પત્ની અસમર્થન અને પોતાના કર્તવ્યથી વિમુખ થવા છતાંય પણ મારા કર્તવ્ય પાલન અને સહયોગમાં રાય જેટલી પણ ઉણપ નહીં રાખું એવો વિશ્વાસ આપું છું. ચાલો વરાજાએ પોતાની પ્રતિજ્ઞાઓ અહીંયા સાંભળી, માત્ર સાંભળી એટલું નહીં પ્રસાદભાઈ, પણ ખરેખર પાડવાનો પ્રયત્ન કરજો. એવી રીતે કન્યાની પ્રતિજ્ઞાઓ પણ હવે આપણે બોલીએ છીએ. શિવાનીબેન ધ્યાન રાખજો, પહેલી પ્રતિજ્ઞા છે, મારા જીવનને મારા પતિ સાથે જોડી દઈને નવું જીવન શરૂ કરીશ અને એ રીતે ઘરમાં હંમેશા સાચા અર્થમાં અર્ધાંગીની બનીને રહીશ. બીજી પ્રતિજ્ઞા કરતા કન્યા કહે છે, પતિના કુટુંબના સભ્યોને મારા શરીરના અંગ માનીને બધાની સાથે વિવેકથી વર્તન કરીશ, ઉદારપૂર્વક સેવા કરીશ અને મધુર તથા કોમળ વ્યવહાર કરીશ. ત્રીજી પ્રતિજ્ઞા કન્યાની, મારી બધી જ આળસ છોડી દઈને મહેનતપૂર્વક ઘરનું કામ કરીશ, એ રીતે મારા પતિની પ્રગતિ અને એના જીવન વિકાસમાં મારો ઉચિત ફાળો આપીશ. ચોથી પ્રતિજ્ઞા કરતા કન્યા કહે છે, પતિવ્રત ધર્મનું પાલન કરીશ, પતિ પ્રત્યે શ્રદ્ધાભાવ જાળવી રાખી હંમેશા એને અનુકૂળ બનીને રહીશ, કપટ કે દુર્ભાવ નહીં રાખું, પતિની આજ્ઞાનું તત જ પાલન કરવાનો અભ્યાસ કરીશ. પાંચમી પ્રતિજ્ઞા કરશે શિવાનીબેન, સ્વચ્છતા પ્રસન્નતા અને મીઠું બોલવાની ટેવ રાખીશ, બધાની સેવા કરીશ, એનાથી વિરુદ્ધ ઈર્ષા ક્રોધ ગુસ્સો ચીડિયાપણું એવા દોષો નહીં સ્વીકારું, એ રીતે હંમેશા મારા પતિને આનંદ આપનારી બની રહીશ. છઠ્ઠી પ્રતિજ્ઞા એ મહત્વની છે જે દરેક બહેનો સાંભળે, ઓછા ખર્ચમાં ઘરનું સંચાલન કરીશ, બિનજરૂરી ખર્ચા નહીં કરું, પતિ આર્થિક રીતે અથવા શારીરિક દ્રષ્ટિએ અસમર્થ બની જશે તોય હું ઉત્સાહપૂર્વક સદગૃહસ્થના અનુશાસનનું પાલન કરીશ. સાતમી પ્રતિજ્ઞા કરશે કન્યા, સ્ત્રીના માટે પતિ હંમેશા દેવ સ્વરૂપ હોય છે એવું માનીને મતભેદો ભૂલી જઈ જીવનભર એની સેવા કરીશ, કદી મારા પતિનું અપમાન નહીં કરું. આઠમી પ્રતિજ્ઞા કરતા કન્યા કહે છે, જેઓ પતિના પૂજ્ય અને શ્રદ્ધાપાત્ર છે તેમને સેવા અને વિનય દ્વારા હંમેશા પ્રસન્ન અને સંતુષ્ટ રાખી. નવમી અને છેલ્લી પ્રતિજ્ઞા શિવાનીબેન, કોઈ પણ સ્થિતિમાં ગમે ત્યારે ખુદ મારા પતિ પણ જો મારે વિરુદ્ધ થઈ જશે તો પણ કોઈ પણ જાતના બદલાની આશા રેખા વિના હું મારા કર્તવ્યનું પાલન કરતી રહીશ. બોલે કુળદેવી માતની જય. આપણે ગાયત્રી માતાને વિનંતી કરીએ, પ્રાર્થના કરીએ કે અમારા દરેકના જીવનમાં સદબુદ્ધિનો સંચાર કરજો, અમારી બુદ્ધિ ક્યાંય ખોટા માર્ગે ન જાય એવા ભાવથી. ઓ ગાયત્રી માણે મને લગની તારી લાગી, ઓ ગાયત્રી માણે મને લગની તારી લાગી, તું ક્યારે મને મળશે જો હું છું વાટલડી, તું ક્યારે મને મળશે
છું વાટ લેડી ઓ ગાયત્રી માડી ભક્તોની રખવાડી કોડ પૂરણ કરનારી નામ તારું લેવાથી અંતરને મળે શાંતિ અંતરને મળે શાંતિ ભક્તો પર હરદમ કરુણા તું કરનારી તું ક્યારે મને મળશે જો હું છું વાટલડી ઓ ગાયત્રી માડી અગરબત્તી ત્યાં લઈ જાવ ઉભી 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 હા ચાલો બે રાત રાખજો અગ્નિગુણમાં અગ્નિ ભગવાન નું જે પ્રાગટ્ય છે એ કોઈ સામાન્ય સાદો યજ્ઞ નથી પણ અહીંયા અહીંયા કુંડ નો યજ્ઞ કુંડ નો યજ્ઞાગ્નિ છે તો આપણે જોરદાર એકવાર યજ્ઞ ભગવાનની જે બોલો છો બોલ યોગ્ય નારાયણ ભગવાનની ચાલ તો યજ્ઞ નું પ્રાગટ્ય હવે જામણા માં ફૂલ ચોખા લઈ લો ઓમ ભૂર્ભુવઃ સ્વર્ધો રેવ ભૂમના પૃથ્વી વરિમણા તસ્યાસ્તે પૃથ્વી દેવ યજની હવે જમણા હાથ થી બંને જણા અગ્નિ ભગવાન ને વીજળો નાખો પંખો ચાલો ઓમ વિશ્વાને પ્રતિ ગૃહે તમેષ્ટા પુતેશરૂમાય અશ્વિદસ્તે અદ્યુત રશ્મિન વિશ્વદેવા યજમાન ચ સિદ્ધત સમિધાધાનમ ચાર સમિધ છે એ સમિધ એટલે સવન નું લાકડું બરાબર સવન ના લાકડા નું સમિધ હોય તો ચાર સમિધ હા પેલા સમજી લ્યો આ સમિધો હોમાવાની ભાવના શું છે પ્રશાંતભાઈ તો આપણા જીવનમાં ચાર મુખ્ય તબક્કાઓ આવે છે બરાબર એક ધર્મ નો અર્થ નો મોક્ષ નો બરાબર ધર્મ અર્થ કામ અને મોક્ષ આ ચાર તબક્કાઓ છે એને આપણે બરાબર જાળવવાના છે ધર્મ ઈ કે આપણા જીવનમાં જે ધર્મ આપણે પાડ્યો છે એ ધર્મ ને બરાબર આપણે ફોલો થાય ધર્મ થી વિરુદ્ધ ક્યારે વર્તન ન કરીએ અને એવું કઈ અમારા મગજમાં દુષ્ટતા ના આવે એવી આપણે હોમતે વખતે પ્રાર્થના કરવાની છે મંત્ર સાથે આવો રાજુ ઓમ યંતૈત્મ આત્મા જાતવે દેષ્ટને ધર્ષવટસ્વ ચૈધ્યમ વત યક્ષ્માન પ્રજયા પશુભિ બ્રહ્મવચ્ચસેન અનાધેન શમેધય સ્વાહા અગ્ને જાતવેદસે ઇદમ નમઃ બીજું ધર્મ પછી અર્થ અર્થ એટલે પ્રસન્નભાઈ પૈસા ખનખનિયા રૂપિયા બરાબર આપણા જીવનમાં જે કઈ આપણે નીતિમત્તા પૂર્વક નો આપણા રોજગારમાં પૈસો જે કમાઈ રહ્યા છીએ એ પૈસો આપણને ગેરમાર્ગે દુર્માર્ગે ન લઈ જાય ખરાબ માર્ગે એવી પ્રાર્થના સાથે બીજું સમિધ હોમવાનું છે ચાલો ઓમ સુષુમિધાય અગ્નિ ધૂષ્યત ધૃત બોધયાતિ આશ્મિન હૌયા જ્યોતન સ્વાહા ઇદમ અગ્નયે ઇદમ નમઃ ધર્મ અર્થ પછી કામ કામ એટલે ખોટી કામનાઓ ઈચ્છાઓ આપણા જીવનમાં ખોટી કામનાઓ ન જન્મે અને આપણે કે ખોટા માર્ગે ન લઈ જાય બીજું કામનો અર્થ કર્મ કરવાનો છે કર્મશીલ ક્રિયાશીલ ગતિશીલ રહીએ આપણને ભગવાને જે કઈ રોજગાર ધંધો આપ્યો છે એમાં આપણે ક્યારે આળસ ના આવે અને સતત સતત આપણે વિકાસ કરીએ પ્રગતિ કરીએ એવા ભાવથી ચાલે ઓમ સુષુમિધાય શોષિષે ધૃતં તીવ્રં ધૂર્તં અગ્નયે જાતવેદસે સ્વાહા ઇદમ અગ્નિ જાતવેદસે ઇદમ નમઃ
ચોથું છે મોક્ષ. મોક્ષ નો બીજો કોઈ અર્થ નથી કરવાનો, મોક્ષ એટલે પરિપૂર્ણતા, સર્વાંગ સુંદરતા, આપણું જીવન સુગંધી બને. ધર્મ અર્થ કામ પ્રમાણે જો આપણે હાલીએ, આપણા જીવનને હલાવીએ, તો આપણું જીવન ચોક્કસ સુગંધી બને એવા ભાવથી ચાલશે. જલ પ્રસે જલની પ્રદક્ષિણા અગ્નિકુંડ ને ફરતી કરવાની છે. એટલા માટે કે અગ્નિનો સ્વભાવ કેવો છે, તો કે અગ્નિનો સ્વભાવ ગરમ છે, બરાબર. એની પાસે બેસી શકાય નહીં જાજુ. તો કોઈ ગરમ વ્યક્તિની વ્યક્તિ હોય સ્વભાવની, તો એની પાસે કામ લેવું હોય મનીષભાઈ, તો એની પાસે આપણે થોડું ઠંડુ થવું પડે ને. એમ અહીંયા આ વરરાજાને ઠંડુ થાય અને ઠંડા પાણીની અંજલી ફરતી આપવાની છે, જેથી કરીને અગ્નિ ભગવાન આપણે આપણું કર્મકાંડ કરવા માટે આપણે પ્રસન્ન રહીએ એવા ભાવ સાથે. ચાલો. ॐ देव सवितः प्रसुवः यज्ञं प्रसुव यज्ञपतिं भगाय देवीयो गन्धर्वः केतुः केतं नः पुरातु वाचस्पतिर्वाचं न स्वदत्तु आज्याहुतिः होम. सात आहुतिओ अग्नि भगवान ने अपने प्रदान करवानी छे. दरेक आहुति वक्ते वर्ता टीप. तो साते आहुतिओ पहली छे प्रजापति भगवान नी, બીજી છે ઇન્દ્ર ભગવાનની, ત્રીજી છે અગ્નિ ભગવાનની પોતાની, ચોથી સોમાય ચંદ્ર ભગવાનની, પાંચમી ધરતી માતાની, છઠ્ઠી આપણા સંસ્કારો માટેની, અને સાતમી આપણા આત્મા માટેની. આવી સાત આહુતિઓ જુદી જુદી આપતા વળતા એક ટીપું પેલી ડીશમાં છોડવાનું છે, ભૂલવાનું નથી, બરાબર. તો આવી સાત આહુતિઓ એથી આપણે આપીશું. કાણા વાળું પાત્ર તૈયાર રાખજો, કાણામાં ઘી ભરજો, અને હોમાઈ ગયા પછી બચેલા ઘી માંથી એક ટીપું પેલી ડીશમાં મૂકવાનું છે. પ્રસાદભાઈ ચાલો. હાલો રાજુભાઈ. ઓમ પ્રજાપતયે સ્વાહા. ઇદં પ્રજાપતયે નમઃ. ઓમ ઇન્દ્રાય સ્વાહા. ઇદં ઇન્દ્રાય ઇદં નમઃ. ઓમ અગ્નયે સ્વાહા. ઇદં અગ્નયે ઇદં નમઃ. ઓમ સોમાય સ્વાહા. ઇદં સોમાય ઇદં નમઃ. ઓમ ભુવઃ સ્વાહા. ઇદં અગ્નયે ઇદં નમઃ. ઓમ ઇદં વાયવ્યે ઇદં નમઃ. ઓમ સ્વઃ સ્વાહા. ઇદં સૂર્યાય ઇદં નમઃ. ગાયત્રી મંત્રાહુતિ આપણે 11 આહુતિ ગાયત્રી મહામંત્રની આપવાની છે. વેદ માતા, વિશ્વ માતા, દેવ માત્રના સાનિધ્યમાં આપણે આ યજ્ઞ કરીએ છીએ, લગ્ન કરીએ છીએ, વિધિ કરીએ છીએ. તો આપણે માતાજીને કહેવાનું કે અમારી બુદ્ધિ ક્યારેય ખોટા માર્ગે ન જાય એવા ભાવથી આ 11 આહુતિ ગાયત્રી મહામંત્રની. ચારે જણા તમારે પ્રસન્નભાઈ ઘી જોવાનું છે, હવે વળતા ટીપું નાખવાનું નથી. ઓમ ભૂર્ભુવઃ સાવધાન બધા લઈ લેવો સામગ્રી લઈ ગઈ. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભૂર્ભુદેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્. સ્વાહા. ગાયત્રીદં નમઃ. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભૂર્ભુદેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્. સ્વાહા. ગાયત્રીદં નમઃ. ॐ भूर्भुवः श्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्. स्वाहा. ॐ भूर्भुवः श्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्. स्वाहा. इदं गायत्रीदं नमः. ॐ भूर्भुवः श्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्. स्वाहा. इदं गायत्रीदं नमः. ॐ भूर्भुवः श्वः तत्सवितुर्वरेण्यं ભર્ગોદેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્. સ્વાહા. ઇદં ગાયત્રી ઇદં નમઃ. ઓમ ભૂર્ભુવ
ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્. સ્વાહા ઇદં ગાયત્રી ઇદં નમઃ. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્. સ્વાહા ઇદં ગાયત્રી ઇદં નમઃ. એક આહુતિ આપણા ગુરુદેવ માની નાખશું, એક આહુતિ ગુરુજી માતાજીની નાખશું, એક ભગવાન સૂર્યનારાયણની નાખશું અને ત્રણ આહુતિ ભગવાન શિવની. આટલી આહુતિઓ હજી ચારે જણા નાખવાની છે, બરાબર? સારું, એક આહુતિ ગુરુજીની. ઓમ પ્રખર પ્રજ્ઞાય વિદ્મહે મહાકાલાય ધીમહિ તન્નઃ શ્રી રામ પ્રચોદયાત્. ઓમ સજલ શ્રદ્ધાય વિદ્મહે મહાશક્ય ધીમહિ તન્નો શ્રી ભગવતી પ્રચોદયાત્. એક આહુતિ તમારા ગુરુદેવની. ઓમ સર્વ મંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણ્યે ત્ર્યંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે સ્વાહા. એક આહુતિ સૂર્ય ભગવાનની. ઓમ ભાસ્કરાય વિદ્મહે દિવાકરાય ધીમહિ તન્નો સૂર્ય પ્રચોદયાત. સ્વાહાયમ સૂર્યાયમ નમઃ. ત્રણ આહુતિ ભગવાન શિવની. ભગવાન મહાકાળને પણ પ્રાર્થના કરીએ કે અમારા દાંપત્ય જીવનમાં ક્યાંય કોઈ દી વિક્ષેપ ના આવે, સુખી બને, સરળ ફળે, સફળ બને અને સુંદર બને અને કોઈના ઘરમાં પણ ક્યાંય કજિયા કંકાસ ન રહેવા ભાવ સાથે. ઓમ ત્ર્યંબકમ યજામહે સુગંધે પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમિવ બંધનાન પ્રત્યોર્મુક્ષીયમામૃતાન સ્વાહાયમૃતજયદામનામઃ. ઓમ ત્ર્યંબકમ યજામહે સુગંધેમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમિવ બંધનાન પ્રત્યોર્મુક્ષીયમામૃતાન સ્વાહાયમૃતજયદામનામઃ. ઓમ ત્ર્યંબકમ યજામહે સુગંધેમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમિવ બંધનાન મૃત્યોર્મોક્ષીયમામૃતાન સ્વાહા. બોલી ગાધિપતિ મહાકાળની જય. મહાકાલેશ્વર મહાદેવની. પાંચ આહુતિ વિશેષ પ્રકારે વર્ગન્યા નાખશે, એટલા માટે પ્રશાંતભાઈ અને શિવાનીબેન સાંભળજો કે આજથી પૂર્વનું આપણું જીવન બેનું અલગ અલગ હતું, બરાબર? અને એ અલગ અલગ જીવનમાં જે કઈ આપણે ખાટા મીઠા અનુભવ કર્યા હોય એ, અને એમાં ક્યાંય કદાચ કોઈ ક્ષતિઓ પણ કરી હોય, કઈ ગલતીઓ કરી હોય, ક્યાંય ભૂલો કરી હોય, તો એ બધી ગલતીઓ ભૂલો ની માફી રૂપે ની આ વિશેષ પાંચ આવૃત્તિ ગણાશે, બરાબર? કે અમે આજથી અમારા દાંપત્ય જીવનને જે શણગારીએ છીએ એ મુજબ જ અમે વ્યવસ્થિત રહેશું, સુંદર જીવન બનાવશું એવા ભાવથી આજે આપણે આ પાંચ આવૃત્તિઓ નાખીએ છીએ. ચાલો પહેલી આવૃત્તિ તમે ગઈ લેજો પ્રસાદ. ચાલો. ઓમ ત્વમ નો અગ્ને વરુણસ્ય વિદ્વાન દેવસ્ય હેડો અવ યાસિષ્ઠાહ યજિષ્ઠો વહમિતમહ સો સૂચાનો વિશ્વાદ્વેષાસી પ્રમુમુગસ્મત સ્વાહા. ઇદમ અગ્ને વરુણાભ્યામ નિદામ નામામ. બીજી. ઓમ સત્વમ તો અગ્ને વમો ભવોતિ નેધિષ્ઠો અસ્યા ઉષસો વ્યુષ્ટો અવયક્ષ્વાનો વરુણ ઘુમ્રરાણો વિહિ મૃડિકા ઘુમસુ હવો ના એધિ સ્વાહા. ત્રીજી વિશેષ આવૃત્તિ. ઓમ અયાશાગ્નેશ્ય નભિષસ્તિ પાશ્ચ સત્યમી ત્વમાયસિ અયાનો યજ્ઞમ વહાસ્યયા નો દેહિ ભેષજ ગુમ સ્વાહા. ચોથી વિશેષ આવૃત્તિ. ઓમ યે તે સતમ વરુણે યે સહસ્ત્રમ યજ્ઞિયાઃ પાશા વિતતા મહાંતઃ તે ભીર્નો અદ્ય સવિતોત વિષ્ણુઃ વિશ્વે મુંચંતુ મરુતઃ સ્વર્ગાઃ સ્વાહા. ઇદમ વરુણાય સવિત્રે વિષ્ણવે વિશ્વો દેવેભ્યો ભર્તૃભ્ય સત્કર્મ્ય ઇદમ નામામઃ. પાંચમી ને છેલ્લી. ઓમ ઉદુતમ વરુણ પાસમસ્મદવાધમમ વિમધ્યમ ગુમ શ્રથાય
અથા વયમાદિત્ય વ્રતે તવા નાગસો અદિતયે શ્યામ સ્વાહા ઇદમ વરુણાભ્ય ઇદમ આદિત્યમ ઇદમ ચ નમઃ. ચાલો હવે આપણે શિલારોહણ. હા, કન્યાના માતા અહીંયા જે શિલા પડી છે ને પથ્થર, એનું પૂજન કરી લો. માંગલિક ફેરા આવે છે અને કન્યાના જેટલા ભાઈ હોય એટલા આવી જજો અહીંયા. ચંદન સેવાદ પૂર્ણમ ભવિત પાપનાશન મહાપદા હરતે તેમ લક્ષ્મી તીષ્ઠતે સર્વદા. ઓમ આરોહે મમસ્માનસ્મે વત્વમ ઓમ સ્થિરા ભવ અભિતિષ્ઠ પૃતન્યતો બાધસ્વ પૃતનાયતઃ. પતિ જશે આજે આ ભાઈ છે એ જવતલમ એટલા માટે ઓમે છે કે આને લાજા હોમ ની પ્રોસેસ કહેવાય. તો અહીંયા ડાંગરના રૂપમાં જવતો છે. ડાંગર એટલે એક જાતનું ધાન્ય છે. માતા પિતા તરફથી જે કઈ દીકરીને આપવામાં આવે છે એ વરરાજા પરિપૂર્ણ માનશે. ઓમ ચંદનસ્ય મહત પુણ્યમ પવિત્રમ પાપનાશનમ આપદાર્થે નિત્યમ લક્ષ્મી તિષ્ઠતિ સર્વદા. મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડાચાર્ય મંગલમ ભોગરિકાચો મંગલાયતનોરી. અંતરપટ રાખજો. અંતરપટ કુરિયામી પાંચ મુઠ્ઠી જવતલ. પછી પ્રસંગ તમે પણ ખોબો બનાવી નાખો. ખોબો બનાવી નાખો બરાબર. પછી શિવાનીબેન તમે પ્રસંગભાઈના ખોબામાં આપશો. પછી તમારો ખોબો બેન પ્રસંગભાઈના ખોબા નીચે જવા દેજો. આપી દે ચાલ. હવે નીચે જવા દે. ઓમ નીચે નાખો તમારો ખોબો નીચે. ઓમ આર્યમાણમ દેવમ કન્યા અગ્નિમયક્ષત સાનો આર્યમા દેવઃ પ્રેતો મુંચતુ મા પતેઃ સ્વાહા. ઇદમ અગ્રમણીય અગ્નિમે ઇદમ નમઃ. માતાઓ બહેનો મંગલ ફેરાના ગીત બોલજો જેથી કરીને અમને થાય લગ્નમાં આવ્યા છો તમે. ચાલ ધીમે ધીમે હો પ્રસાદ. પેલો પેલો ફેરો જમણા પગનો અંગૂઠો અડાડવાનો છે પથ્થર ને. ચાલો પેલું પેલું મંગળિયું થાય રે પેલે મંગળ સિંગાતે દાન દેવાય રે પેલે મંગળ સોનાના દાન દેવાય રે અગ્નિ દેવની સાક્ષીએ ફેરા પરા યરે એમ કરી પેલું મંગળ વરદાય રે. ખૂબ સરસ પ્રસન્નભાઈ તમને ધન્યવાદ કે તમે બહુ શાંતિથી ફેરો ફેર્યા છો. એ તો મોટે ભાગે વરરાજા હેલે ઉતાવળ કરતા હોય ને અમારા ગીત હજી પાછળ હોય ત્યાં ફેરો પૂરો થઈ ગયો. હાલો બીજા ભાઈ આવી રીતે બધા ફેરા ફરજો. સરસ બીજા ભાગે બેન નંદન ચોખા કરે. ચાલો બીજા ભાઈ આવી જાઓ. ઓમ સતીના ઇન્દ્રો વ્રજ સવાહા સતીના પૂષા વિશ્વવેદાહા સતીના ચોષ્ટનેમી સતીનો બૃહસ્પતિર દધાતો. ઓમ મંગલમ ભગવાન વિષ્ણુ ઓમ મંગલમ ગણધર મંગલમ ભદ્રિકાક્ષો મંગલાયતનો. અંતરપટ કુરિયામિ. ચાલો પાંચ મુઠ્ઠી જવતલ. ઓમ ઇયમ નાર્યુપવૃતે લાજાનાવ પંતિકા આયુષ્માનસ્તુ મે પતિર્દંતામ જ્ઞાતયો મમ સ્વાહા. ઇદમ અગ્નિ ઇદમ નમઃ. બીજું બીજું મંગળિયું વરતાય રે બીજે મંગળ શેના તે દાન દેવાય રે બીજે મંગળ ચાંદીના દાન દેવાય રે અગ્નિ દેવી શા
રાખીએ ફેરા ખરા રે જેમ કરી બીજું મંગળ વરદાન. ખૂબ સરસ, ચાલો ત્રીજા ભાઈ આવી જાઓ. હલો બેન, ચાલો કરે ચંદન ચોખા ભાઈ ના કપાળમાં. બેન ભાઈ નું સ્વાગત ચંદન ચોખા થી કરો. આવો બધા. ચંદન મહતુર્યમ પવિત્રમ પાપનાશનમ મહાપદાર્થે નિત્યમ લક્ષ્મી તિષ્ઠતે સર્વદા સર્વમંગલ મંગલે શ્રી સર્વાર્થ સાધિકે શરણે ત્ર્યંબકે ગૌરી નારાયણે નમોસ્તુ તે. પાંચ મુઠ્ઠી જવ કર. સમૃદ્ધિ કારણમ તવ મમ તુભ્યમ ચ સંવનનમ તદગ્નરેણુ મન્યતામી અગોમ સ્વાહાય મગ્નેદમ નમ. ॐ दुर्गे वृन्ता दुर्गाभनाश गुणपति योजायमे प्रयासः त्रिजो त्रिजो मङ्गलियो वरताय रे त्रिजे मङ्गलेशेना तु दानदेवाय रे त्रिजे मङ्गल गायु न दानदेवाय रे अग्निदेव સાક્ષી ફેરા કરી ત્રીજું મંગળ વરતાય રે. ચાલો પ્રદર નંબર ફોર, ચાર નંબર. હવે ભાઈ નું સ્વાગત કરો છે. ॐ चन्दनस्य महत्पुण्यम् पवित्रम् पापनाशनम् आपदाहर्ते नित्यम् लक्ष्मी तिष्ठते सर्वदा ॐ मङ्गलम् भगवान् विष्णोः मङ्गलम् गरुडध्वजः मङ्गलम् पुण्डरीकाक्षो मङ्गलायतनो हरे. हवे पाँच मुठे जवतल नु पति देने पछी कन्याने तमारे आगळ करवाना छे फेरो फरता पहेला बराबर कन्याने आगळ करवाना. ॐ अर्यमाणं देवं कन्या अग्निमयक्षत स नो अर्यमा देवः प्रेतो मुञ्चतु मा पतेः પછી વરમાળા બધું સરખું કરી લેજો, કપડાનો ખ્યાલ રાખજો. અગ્નિ ભગવાન થી આપણે વિવેક જાળવવાનો છે. ગાયત્રી મંત્ર આપને વિવેક જ શીખવે છે. જીવનમાં કેમ રહેવું, કેમ ચાલવું, કેમ જીવવું એ વિવેક શીખતા એટલે ગાયત્રી મહામંત્ર. ચોથે મંગળ કન્યા ના દાન દેવાય રે અગ્નિ દેવની સાક્ષી ફેરા ફરાય રે એમ કરી ચોથું મંગળ વરતાય રે. સપ્તપદી ના સાત ડગલા મંગળ ફેરા ફેરા પછી અહીંયા સાત ડગલા ભરવાના છે. દરેક ડગલું પ્રશાંતભાઈ શિવાની બેન હવે સમજી વિચારી મૂકવાનું રહેશે. કારણ કે આ ગૃહસ્થ છે જીવન એ સાંસારિક જીવનમાં
કોઈ પણ ડગલું જો હંજાર વગરનું ભરીએ ને તો સમાજ આપણી ટીકા કરે. એટલે પહેલું ડગલું આવશે અનાજ માટે. અનાજ એટલે અનાજ ઉગાડવાની વાત નથી, અન્ન ભોજન જમવાની. આપણે એવું ભોજન એવું અનાજ લઈએ ખોરાકમાં કે જેથી કરીને આપણી તબિયતને નુકસાન ના પહોંચે, આપણું આરોગ્ય જળવાઈ રહે. બરાબર, મેં પહેલા પણ સમજાવ્યું હતું કે વધારે પડતા લોકો અત્યારે મહિનામાંથી 15 દિવસ ક્યાં જમે છે? હોટલોમાં. એટલે 1-2 દિવસ મહિનામાં જાઓ એ સારી વાત લાગે, પણ 15 દી હોટલમાં જમીએ, 15 દી જ ઘરે જમીએ તો 100% તબિયત ખરાબ થાય. એટલે અન્ન માટે પહેલું ડગલું જો આપણે અનાજને આપણે જેને કહેવાય કે સંયમથી ખાશું તો આપણું બળ, આપણે જે બળ શક્તિ મળે જેમાં પછી ઉર્જા મળે, એ કેલરી મળે, એ કેલરી બરાબર શક્તિશાળી બને. એટલે બીજું ડગલું બળ માટે રહેશે. ત્રીજું ધન માટે. ધન એટલે પૈસો. તમે જે કઈ રોજગાર વ્યવસાય કરો છો, ધંધો કરો છો, બરાબર, એમાં તમે પ્રમાણિકતા રાખો. બરાબર, ધન એવું પ્રમાણિક પડે કમાવો. ભલે આપણે નફો કરીએ પણ માપમાં કરીએ. બરાબર, એટલે માપમાં નફો લઈએ ને તો આપણા જીવનમાં ચોક્કસ સુખ આવે. હે, તો ચોથું ડગલું સુખ માટે રહેશે. પાંચમું ડગલું કુટુંબ પરિવાર માટે. પ્રસાદભાઈ અને બે શિવાનીબેન સાંભળજો, તમે સાસરે જશો તો તમારા બે ના લગ્ન થયા છે, તમે બે જ ઘરમાં છો એવું નહીં માનવાનું, પણ સાસુ સસરા જે કઈ નણંદ ભોજાય જે કઈ હોય ઘરમાં જેઠ દેર એ બધાનું તમારે ધ્યાન રાખવાનું છે. બે જણાએ, માત્ર કન્યાએ નહીં પણ બે જણાએ તમારે બધાનું ધ્યાન રાખવાનું છે. બરાબર, એટલે કુટુંબ પરિવાર માટે પાંચમું ડગલું. અને છઠ્ઠું ડગલું ઋતુચર્ય માટે. ઋતુઓને ઋષિઓને પ્રાર્થના કરવાની કે ભાઈ અમારા જીવનમાં એવા બાળકો આપજો જે સંસ્કારી હોય, અમારા પરિવારનું નામ રોશન કરે. બરાબર, એટલે એ ઋતુચર્ય માટે. અને સાતમું ડગલું દાંપત્ય જીવનની, જે તમે આજે મિત્રતા બનાવી છે એ મિત્રતા ચિરંજીવી બને, મિત્રતામાં ક્યાંય ડંખ ના આવે. બરાબર, એવા ભાવથી આમ સાતે સાત ડગલા તમારે મારા ફરતી ભરવાના છે. તો વરાજા બાજુની પહેલી સોપારી છે ને ત્યાં બે જમણા પગના અંગૂઠા રાખો, ત્યાં પહેલી સોપારી. ચાલો એક જ જગ્યાએ. ઓમ એક વિષ્ણુ જગત સર્વ વ્યાતમ્યેન ચરાચર હૃદયસ્તો યસ્ય તસ્ય સાક્ષી પ્રદીયતા. પુત્રાન વિંદાવહે બહુસ્તે સંતુ જરદ્રષ્ટયઃ. બીજો ડગલું, બીજો ડગલું જીવ બ્રહ્મ પૃથ્વી આકાશ પ્રિયચંદ્ર ની સાક્ષી માં ભરવાનું છે. ઓમ જીવાત્મા પરમાત્મા ચ પૃથ્વી આકાશમેવ ચ સૂર્ય ચંદ્ર દયોર્વજે તસ્ય સાક્ષી પ્રદીયતા. ઓમ ઉર્જે દ્વિપદી ભવસા મામના વૃતા ભવ વિષ્ણુ સ્થાનિત પુત્રાન વિંદાવહે બહુસ્તે સંતુ જરદ્રષ્ટયઃ. ત્રીજું, ત્રીજું ડગલું ત્રણ ચરણ ત્રણ ગુણ ત્રણ શક્તિઓ ત્રણ લોક ને ત્રણ સંબંધીઓ ની સાક્ષી માં. ઓમ ત્રિગુણાત્મા ત્રિદેવાશ્ચ ત્રિશક્તિ સત્ય પરાયણા લોકત્રય ત્રિસંધ્યયા તસ્ય સાક્ષી પ્રદીયતા. ઓમ રાય સ્પોષાય ત્રિપદિ ભવસા મામના વૃતા ભવ વિષ્ણુ સ્થાનિત પુત્રાન વિંદાવહે બહુસ્તે સંતુ જરદ્રષ્ટયઃ. ચોથું ડગલું, ચોથું ડગલું ચાર મુખા બ્રહ્મા ચાર વેદ અને ચાર યુગ ની સાક્ષી માં. ઓમ ચતુર્મુખસ્તો બ્રહ્મ ચત્વારો વેદ સંભવા ચતુર્યુગા પ્રવર્તન્તે તેષાં સાક્ષી પ્રદીયતા. ઓમ માયો ભવાય ચતુષ્પદ ભવસા મામના વૃતા ભવ વિષ્ણુ સ્થાન પુત્રાન વિંદાવહે બહુસ્તે સંતુ જરદ્રષ્ટયઃ. પાંચમું ડગલું, ઓમ પંચમે પંચભૂતાનાં પંચ પ્રાણે પરાયણા તત્તદર્શણાં પ્રણામ સાક્ષી પ્રાણા પંચદા. ઓમ પ્રજાભ્યઃ પંચપતિ ભવસા મામના વૃતા ભવ વિષ્ણુ સ્થાનિત પુત્રાન વિંદાવહે બહુસ્તે સંતુ જરદ્રષ્ટયઃ. છઠ્ઠું ડગલું, છઠ્ઠી સોપારી, છઠ્ઠું ડગલું સ્વામી કાર્તિક છ ઋતુ અને છ ઋષિઓની સાક્ષી માં. ઓમ ષષ્ઠે તુ સદ ઋતુ રાંચ સમ્મુખ સ્વામી કાર્તિક સદૃશાયત્ર જાયન્તે કાર્તિકે આસ સાક્ષિણ. ઓમ ઋતુભ્યઃ ષટ્પદિ ભવસા મામના વૃતા ભવ વિષ્ણુ સ્થાનિત પુત્રાન વિંદાવહે બહુસ્તે સંતુ જરદ્રષ્ટયઃ. સાતમું ને અંતિમ ડગલું સુખ વૃદ્ધિ માટે, દાંપત્ય જીવન ની મિત્રતા માટે. સાત સાગર સાત દ્વીપ અને સાત ઋષિ ની સાક્ષી માં.
ઓમ સપ્તમે સાગરાશ્ચૈવ સપ્તદ્વીપા સપર્વતા યેષામ સપ્તર્ષિ પત્નીના તેષામ આદર્શ સાક્ષિણઃ સખે સપ્તપતિ ભવસા મામ નાવૃતા ભવ વિષ્ણુ સ્થાનિત પુત્રાન વિંદાવહે બહુસ્તે સંતુ જગદ્રષ્ટયાઃ બોલીએ ગુરુદેવી માતની. ચાલો આસન બદલી નાખજો, ગાલીચા અરસ પરસ ગાલીચા ચેન્જ કરી નાખા. ચાલો હવે અહીંથી મંત્ર બોલાય એટલે બે એક સાથે બેસવાનું છે આસન ઉપર, બરાબર. તો અત્યારે જે દીકરીનું સ્થાન છે કન્યાનું, એ જે જમણી બાજુ હતું હવે ડાબી બાજુ થઈ ગયું, બરાબર. આ જોડી છે હવે કેવી બનશે, રામ સીતા નહીં પણ સીતારામ ની જોડી, શ્યામ રાધે નહીં પણ રાધે શ્યામ ની જોડી બની ગઈ છે, બરાબર. અને સ્ત્રીનું જમણી થી ડાબી બાજુનું સ્થાન આવું એટલે બરાબર જવાબદારી સમજવા જેવી છે. કુટુંબ પરિવારની જવાબદારીનો ડોર આજથી શિવાની બેન તમારા હાથમાં સોંપવામાં આવે છે, બરાબર. કોના કુટુંબની? તો કે પ્રશાંતભાઈના કુટુંબની, બરાબર છે. તો એની જવાબદારીનો ડોર તો પ્રશાંતભાઈના મમ્મીને હાથથી જ વિનંતી કે ચાવીના બધા જુડા શિવાની બેનને સોંપી દેવા. ક્યાં ગયા? બેઠા છે ને? આપી દેવા ને બેન. ચાલો સરસ. હવે મંત્ર બોલાય એટલે બે જણાએ સાથે બેસવાનું છે, બરાબર. ઓમ ઇહ ગાવો નિષદંતુ ઇહ સ્વા ઇહ પુરુષઃ ઇહો સચ દક્ષિણો યજ્ઞ ઇહ પુષા નિષદત્તુ. બે સાથે બેઠા વાંધો, ખૂબ સરસ, ખૂબ સરસ. ચાલો હવે આવી જાઓ મનીષભાઈ, મનીષભાઈ ને બેન આવી જાઓ બે જણા. કન્યાના માતા પિતા, કન્યાના માતા પિતા ફરી પાછા આવી જાય. અહીંયા એક વાર તમે માત્ર વરરાજાના પગ ધોઈ અને એનું સ્વાગત કર્યું હતું, હવે આ દંપતીનું સ્વાગત કરવાનું છે, બેયનું, દીકરી જમાઈ બેયનું, બરાબર છે. પગ ધોવાની ભાવના હવે તમારે બેયની કરવાની છે. પોતાના આ વેદોના મંત્રો, આપણને આ લગ્ન વિધિના મંત્રો, યજ્ઞોના મંત્રો, સંસ્કારો મંત્રો જે આપ્યા છે, એવા અમારા ગુરુદેવ શ્રી રામ શર્મા આચાર્ય ગાયત્રી માતાની પેલી બાજુએ અને આ બાજુએ એના ધર્મપત્ની છે જેનું નામ છે ભગવતી દેવી શર્મા આચાર્ય. આ ઋષિ દંપતી ગાયત્રી માતા એ બ્રાહ્મણોની આદિ શક્તિ છે, બ્રહ્મ દેવતાઓની, બરાબર છે. તો ગાયત્રી શક્તિ છે એ મંત્ર શક્તિ છે અને એ મંત્ર શક્તિ છે એવી પરાશક્તિ છે કે એનો તમે બ્રહ્માસ્ત્ર તરીકે જ્યાં ઉપયોગ કરો ત્યાં કરી શકો, પણ એમાં વિવેક બુદ્ધિ પાછી જાળવવી પડે, એમ ગમે ત્યાં એનો ઉપયોગ ન થાય, બરાબર છે. તો ગુરુદેવે અને ભગવતી માએ આ ગાયત્રી મહામંત્રનો બરાબર વિવેક બુદ્ધિથી ઉપયોગ કર્યો છે. તો ગાયત્રી શક્તિનું બ્રહ્માસ્ત્ર આપનાર કોણ? તો કે ગાયત્રી માં, બરાબર છે. ગુરુદેવને, ગુરુદેવ કોણ હતા? તપસ્વી હતા, વ્યક્તિ નતા, એ શક્તિ હતા, એ શક્તિ હતા. હું તમને હમણાં એક વાત કરીશ ને તો તમને એમ થશે કે ખરેખર આ સાચા અર્થમાં સંત હતા. સાચા અર્થમાં સંત આને કહી શકાય. શું કહ્યું એણે? માતાજી ગાયને જવ ખવડાવે, સાંભળજો બેનો, માતાજી ગાયને જવ ખવડાવે. ઈ ગાય જવ આખા પાછા પાછા કોદરામાં કાઢે, જ્યારે ત્યારે ઈ કોદરામાંથી ઈ જવ પાછા પાણીમાં સાફ કરી તડકે સૂકવી અને ઈ જવની બે રોટલી અને ગાયના દૂધની મોડી છાસ ઈ ગુરુદેવનો ખોરાક હતો. જવની આજે જવ કોઈ ખાતો નથી, આપણે ઘઉં જ ખાતા થઈ ગયા છે. એ ઘઉં ખાવાથી શરીર ફૂલે અને જવ ખાવાથી શરીર ઝૂલે. સાંભળજો, ઘઉં ખાવાથી શરીર ફૂલે, ઘઉંથી શરીર જાડું થાય અને જવ ખાવ તો શરીર આપણું એકવડિયું બને, ઝૂલે. હે, તો એ જવમાં એવી શક્તિ છે. તો જવ ખાય અને એને તપશ્ચર્યા કરી હિમાલયમાં ક્રમે ક્રમે જઈ 24 લાખ ગાયત્રી મહામંત્રનો એક અનુષ્ઠાન જેને મહાપુરુષ ચરણ કહે, એવા 24 મહાપુરુષ ચરણ કર્યા અને ગાયત્રી માતાને સાક્ષાત સામે પ્રસન્ન થવું પડ્યું. જેમ આપણા સૌરાષ્ટ્રના બે સંતો થઈ ગયા નરસિંહ અને મીરાબાઈ, એને કૃષ્ણ ભગવાનની ઘરે નથી જવું પડ્યું, કૃષ્ણ ભગવાનને એની ઘરે સામેથી મળવા આવવું પડ્યું, બરાબર છે. કુંવરબાઈના મામેરા ભૈરા નરસિંહ મહેતાની ઊંડી સ્વીકારી અને એને ઝેર જે પીધું, મીરાબાઈએ એ ઝેરનું અમૃત બનાવી દીધું. તો એવા આ અમારા ગુરુજી પણ ગાયત્રી માતાની શક્તિ લઈ અને
તમે નહીં માનો એની શક્તિથી એને વિશ્વ આખાની અંદર કાયાકલ્પ કરી દીધો. શું કહ્યું? વિચાર ક્રાંતિ અભિયાન, સુંદર મજાના વિચારો આપ્યા. હે, અને તારે કીધું કે બેટા તારે દરેકના મગજમાં ઘૂસી અને બધાના વિચાર ફેરવવાનું કામ કરવાનું છે, જેનું નામ છે વિચાર ક્રાંતિ અભિયાન. મસાલ પ્રગટાવી, વિચાર ક્રાંતિની મસાલ. અહીંયા તમે નીચે ઉતરો ને, લગ્ન કરી કદાચ જોઈ હશે, અમારા અહીંયા મંદિરમાં ચબુતરા ઉપર મસાલ છે, મસાલ. અને મસાલ ની નીચે ગોડાઈમાં બધા ધર્મના લોકો ઉભા છે, કુંડાળ વળીને બધા ધર્મના, એમાં ઈસ્ટ મુસલમાન, હિન્દુ, ખ્રિસ્તી, ઈસાઈ બધા આવી જાય, પંજાબી, બરાબર. એટલે ગુરુદેવે બધા ધર્મોને એકત્રિત કર્યા અને બધા ધર્મનો એક ધર્મ બનાવ્યો, જેનું નામ છે માનવ ધર્મ. માનવ ધર્મ, બરાબર. ગાયત્રી પરિવાર ગુરુદેવે ઉભો કર્યો, કોઈ એક કોઈ ચોક્કસ સંપ્રદાય નથી, પણ માનવ ધર્મ રાખીને ઉભો કર્યો છે. તો આવા તો કરોડો અબજો ગાયત્રી પરિવારના પરિજન ભાઈ બહેનો ગુરુદેવે તૈયાર કર્યા અને લગ્ન, યજ્ઞ, સંસ્કાર બધું કરે અને કોઈ પણ જાતનું મહેનતાણું લેતા નથી. તો આવી શક્તિ અમને બધાએ આપી છે, ગુરુદેવે અમને બધાને આપી છે. તો એવા ગુરુદેવને આપણે કોટી કોટી વંદન કરીએ. અને અહીંયા કાગોળની બાજુમાં જે ખોડલધામ મેનું છે એ પણ ગુરુદેવની આકાશવાણી, જે ભવિષ્યવાણી હતી એને આભારી છે. આજથી 40 થી 42 વર્ષ પહેલા ગુરુદેવ કાગોળ આવેલા. કાગોળના પાદરમાં નાનકડું ગાયત્રી મંદિર છે, કોઈ જોયું હોય તો, નાનકડું, બિલકુલ નાનકડું. એ ગાયત્રી મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરવા માટે આજથી 42 વર્ષ પહેલા ગુરુદેવ પધાર્યા હતા કાગોળ મુકામે, આ ગુરુદેવ. અને ત્યારે પ્રાણ પ્રતિષ્ઠા થઈ ગયા પછી થોડી વાર પછી એને ત્રીજા નેત્ર ખોલી, ત્રીજું નેત્ર, કારણ કે શક્તિ પાસે ત્રીજું નેત્ર હોય, ખોલીને એને ભવિષ્યવાણી કરી હતી કે અમુક વર્ષો પછી આ એક મોટું શક્તિધામ બનશે. એ શક્તિધામ બીજું કોઈ નહીં, આ ખોડલધામ છે. હે, ગુરુદેવની ભવિષ્યવાણી પ્રમાણે બનેલું છે. અને જ્યારે એનું ભૂમિપૂજન થયું ને આ મંદિરનું, ત્યારે છાપાવાળાએ બધાએ નોંધ લીધી હતી કે ભાઈ આ રામ શર્મા આચાર્યની ભવિષ્યવાણી હતી. એટલે અમારા ગુરુ પ્રત્યે અમને ગૌરવ થાય છે, એટલા માટે કે અમને સાચી દિશામાં એને દોરી રહ્યા છે, બરાબર. શું કામ સાચી દિશા? અમે અમારા જીવનને ધન્ય ભાગ્ય માનીએ છીએ. મેં ગુરુદેવનો માતાજીનો પરિચય આપી દીધો તમને, અને એને જે સાહિત્ય લખ્યું છે એ સાહિત્યની પ્રસાદી અહીંયા દીકરી અને વર બેના માતા પિતાને અમે આપશું છે, સન્માન કરીને. આ ગુરુદેવે લખેલું સાહિત્ય છે, એ સાહિત્ય સુંદર છે, એના ચોપડા પુસ્તકો વાંચજો, તમારા જીવનને ધન્ય કરશે, બદલાવી નાખશે, અને બીજાને વાંચો આપશો તો બીજાના જીવનને પણ બદલી નાખશે. એ મંત્ર સાથે હળદર અને દુર્વા લઈ લો અને પાણી. ॐ याते पतिग्नि प्रजाग्नि पशोग्नि गृहग्नि यशोग्नि इदिन्ता तनुर्जाग्नि तत इनाम करोमि सा जीर्यथं मया सह. ॐ ब्रह्मा शालना उन्मितः कवेर्निजान्तम् इन्द्राग्निजक्षताम् शालामृतम् सौम्यम् सदा. બંને જણા મંડપની છત ઉપર ઉપર નજર કરો, દેખ્યા બરાબર. શું કામ છત ઉપર કહું છું? કે છત ને આરપાર પેલી બાજુ સૂર્ય ભગવાન હવે મધ્યાનમાં આવી ગયા છે, બરાબર. સૂર્યનું ધ્યાન ધરવાનું છે, બરાબર. સૂર્ય ધ્યાન ધરવાથી સૂર્ય ભગવાનને પ્રાર્થના કરવાની છે કે તમારામાં રહેલી તેજસ્વીતા, પ્રકાશિતતા અને તમારામાં નિયમિતતા છે એ અમારા જીવનમાં આવે અને અમારા અમે દાંપત્ય જીવનને સાક્ષાત કરીએ ભાવ સાથે. ચાલો. ઓમ તચક્ષુર દેવ હિતમ પુરસ્તા ચોક્રમ ચરત પશ્યેમ શરદઃ શતમ જીવેમ શરદઃ શત શૃણુયામ શરદઃ શતમ પ્રબ્રવામ શરદઃ શતમધીનાઃ શ્યામ શરદઃ શતમ ભૂયશ્ચ શરદઃ શતાત. બોલે સૂર્યનારાયણ ભગવાનની. ચાલો આના પછી એવું શપથ આશ્વાસન, જમણા હાથ જમણે ખંભે રાખો, બે સામ સામે. તમારે બે જણાએ એકબીજાએ આજે શપથ ખાઈ અને એકબીજાને આશ્વાસન આપવાનું છે કે અમારા દાંપત્ય જીવનમાં અમે ક્યારે એકબીજાનું અપમાન નહીં કરીએ. ઓમ મમ વ્રતે તે હૃદયમ દધામિ મમ ચિતમ અનુચિતમ અસ્તુ મમ વાચમ મેકમ ના જુષસ્વ પ્રજાપતિષ્વાન યુક્તો મહિયમ. લઈ ચાલો.
હવે ઉભા થઈ જાઓ બધા જા. કન્યાના સેથામાં ત્રણ વખત સિંદુર પૂરશે, કંકુ બરાબર, ભીનું કંકુ લઈ લો અને સેથામાં ત્રણ વખત મંત્ર સાથે. તમારે તમારા પત્નીનું સૌભાગ્ય બનીને રહેવાનું છે અને એના સૌભાગ્યના ગૌરવને વધારવાનું છે. પ્રસાદ ચાલો લગાવો. ઓમ સુમ મંગલેરિયમ મધુરિમા ગોમ સમેત પશ્યત સૌભાગ્યમસ્ય દત્વા યાથાસ્તમ વિપરેતન શુભકા સ્ત્રી સાવિત્રાસ્તવ સૌભાગ્યમ ભવતુ સૌભાગ્યમ ભવતુ સૌભાગ્યમ ભવતુ. મંગલ તિલક સામે મંગલ તિલક કન્યા કરશે વરરાજાને. ચાલો. ઓમ સ્વસ્તયે વાયુમુપબ્રવામહે સોમમ સ્વસ્તિ ભુવનસ્ય યસ્પતિઃ બૃહસ્પતિં સર્વગણમ સ્વસ્તયે સ્વસ્તયત આદિત્ય સો ભવંતુ નઃ. ઓમ મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજઃ મંગલમ મુદરિકાક્ષો મંગલાય તનોરી. આ લગ્ન વિધિની ખુશીમાં બે મીઠું મોઢું કરવાનું છે, જેને કંસાર જમાડવાની ભાવના કહેવાય. આ લગ્ન વિધિની ખુશીમાં બે મીઠું મોઢું કરવાનું છે, જેને કંસાર જમાડવાની ભાવના કહેવાય. ઓમ વિશ્વાનિ દેવ સવિતર દુરિતાનિ પરાસુવ યર્વદ્રમ તન્નાસુવ. કંસાર કેવો લાગ્યો? ગઈડો ને? હા બેનો, એ કંસાર નું ગીત ન ગાયું? લાડો લાડી જામ આખો ને એવો રેકોર્ડ લીધો. હવે જેવી રીતે પ્રશાંતભાઈ આ કંસાર ગઈડો લાગ્યો એમ સંસારને પણ કેવો કરવાનો છે? મીઠો મધુર. બસ સરસ. હાલો હવે અહીંયા જે કઈ અત્યાર સુધી આપણે આ લગ્ન વિધિની યજ્ઞની આહુતિઓ આપીને એ આહુતિમાં જો આપણે ક્યાંય ગલતી કરી ગઈ હોય ભૂલથી બરાબર જાણે અજાણે તો એની માફી રૂપેની છેલ્લી આહુતિ છે જેને કહેવાય સ્વિષ્ટિકૃત હોમ. ઓમ યદશ્ય કર્મણ્યો ત્વરેચમ યુજ્યન્યું મહિકરમ અગ્નિષ્ટ સ્વિતકૃત વિદ્યાત સર્વ સ્વિષ્ટમ સુહૃત કરોતુ મે અગ્નયે સ્વિતકૃતે સુહૃત હુતે સર્વ પ્રાયશ્ચ હુતિના કામના સમજત્રે સર્વાન કામ સમલય સ્વાહાય ભગને શ્રીષુદે નમ. કોઈ કાર્યની ક્યારે પૂર્ણાહુતિ શક્ય નથી હોતી, પણ અહીંયા જે ગુરુદેવે આપણને લગ્ન વિધિના જે મંત્રો આપ્યા છે એ મંત્રો પૂરતી પૂર્ણાહુતિ આપણે કરી શકીએ બરાબર. ગણગણીનું શ્રીફળ આપણે હોમવાનું છે પૂર્ણાહુતિમાં. ચાલો. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ પૂર્ણાદરવિ પરાપતસુ પૂર્ણા પુનરાપત વૈષ્ણેહ વિગ્રહાવહ ઇષભુજમ મુક્ષત કૃતો સ્વાહા. બોલે નારાયણ ભગવાનની ગાયત્રી માતની કુળદેવી માતની. હવે હવન સામગ્રી ત્રણ વખત શ્રીફળ ઉપર હોમો ત્રણ વખત. ઓમ સર્વે પૂર્ણમ સ્વાહા. ઓમ સર્વે પૂર્ણમ સ્વાહા. ઓમ સર્વે પૂર્ણમ સ્વાહા. હવે વસોધારા કરવાની છે શ્રીફળ ને વધુ પ્રજ્વલિત કરવા માટે ઘીની ધાર. ઓમ વસોહ પવિત્રમસી શતધારમ વસોહ પવિત્રમસી સહસ્ત્રધારમ દેવસ્વા સવિતા પુનાતુ વસોહ પવિત્રેણ શતધારેણ સુવા કામધુક સહ સ્વાહા. ચાલો બેસી જાઓ. થાળ બોલીએ એટલે તાલીઓ પાડીને મદદ કરાવજો. થાળને આપણે વધારવાનો છે કે જમો જમો ગાયત્રી માત મારા ભોજનિયા બહુ ભાવે જમારો માત મારા ભોજનિયા મારી પાછું કરી છે વિનંતી જજે હું છું માનવ જા આજે આવ્યો સુદામો બારણે દુર્ભા
પુરુષમ તથા વિશ્વે કારમીશ્વરમ વા તસ્મૈ નમો વિઘ્ન વિનાશનાય. ઓમ યમ બ્રહ્મા વરુણેન્દ્ર મરુતઃ સ્તુવંતિ દિવ્યૈ સ્તવૈ દેશાંગ પદ ક્રમૌચ નિષદે ગાયંતિ યમ શામગા ધ્યાનાવસ્થિત તદગતેન મનસા પશ્યંતિ યમ યોગિનૌ પશ્યાંતં ન વિદુષુરસુરગાઃ દેવાય તસ્મૈ નમઃ. દેવાય તસ્મૈ નમઃ. કર્પૂર ગૌરમ કરુણાવતારમ સંસાર પારમ મૃગગેન્દ્રહારમ સદા વસંતમ હૃદયારવિંદૈ ભવમ ભવાની સહિતમ નમામિ. મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ મંગલમ પુંડરીકાક્ષૌ મંગલાયતનોહરે. યાની ચ પાપાનિ જ્ઞાતા જ્ઞાત કૃતાનિ ચ તાનિ સર્વાણિ નશ્યંતિ પ્રદક્ષિણાયાં જલે જલે પ્રદક્ષિણાયાં જલે જલે. હવે ઈ થાળીમાંથી ફૂલ લઈ બેજણે કે અને દીવા ઉપર ફેરો આરતીના દીવા ઉપર. ઓમ મંગલમ ભગવાન વિષ્ણુ હું મંગલમ ગરુડધ્વજ મંગલમ પુંડરીકાક્ષ મંગલાય તનો હરિ. આપી દો ચડાવી દો. હવે ડાબા હાથમાં પ્રસન્ન આખી લઈ લો. ડાબા હાથમાં આરતી લઈ લો અને જમણા હાથથી અગ્નિ ભગવાનને અને આ બાજુ આરતી આપો. આ બાજુ અગ્નિ ભગવાનને પેલા આપો. ઓમ દેવાભિવંદનમ દેવાભિવંદનમ દેવાભિવંદનમ. પછી આ બાજુ જેટલા લગ્ન માં બેઠા છે બધાને આરતી આપી દો. સાત વખત ટપકાવેલું ઘી હિતેશભાઈ આપી દો. વરાજા આંગળી બોળો વચલી બે અને હાથમાં છોડો. ચાલો હાથમાં છોડો. ઘસો અને ઊંડો શ્વાસ સુંદરો. ઓમ મૂર્ભુવઃ સ્વઃ ઊંડો શ્વાસ લ્યો અને પછી શરીર ઉપર લગાડી દો. ચાલો માતાજીની કૃપા હતી. ચાલો હવે ભસ્મ લઈ લ્યો. ભસ્મ ધારણમ ચાર જગ્યાએ લગાડવાની છે મંત્ર સાથે. ચાલો પેલા કપાળમાં ઓમ ત્રાયસમ જમદગ્ને ઇતિ લલાટે ઓમ કશ્યપ ક્ષેત્રાયસમ ગળે. ચાલો ઓમ યદ દેશો ત્યાસો ઇદમ દક્ષિણ ભાવમલે જમણે ખંભે ઓમ તન્નો અર્થો ત્યાસો ઇતિ હૃદય લગાડો. હૃદય હૃદયમાં એવો પવિત્ર ભાવ રાખીએ કે આપણા તરફથી કોઈને માઠું ન લાગે. ક્ષમા પ્રાર્થના. પ્રશાંતભાઈ શિવાનીબેન બે હાથ જોડી જાજો. અત્યાર સુધી જે કંઈ આપણે ક્રિયાકર્મ કર્યું અમે કરાયું એમાં અમારી કંઈ ભૂલ થઈ ગઈ હોય તમારી ભૂલ થઈ ગઈ હોય તો બધી ભૂલની માતાજીને માફી માંગવાની છે. ઓમ આવાહન ન જાનામિ નૈવ જાનામિ પૂજનમ વિસર્જનમ ન જાનામિ ક્ષમસ્વ પરમેશ્વર મંત્રહીનમ ક્રિયાહીનમ ભક્તિહીનમ સુરેશ્વર યદુરીતમ મયા દેવ પરિપૂર્ણમ તદસ્તુ મે પરિપૂર્ણમ તદસ્તુ મે. હે ગાયત્રી માં હે કુળદેવ માં હે યજ્ઞ ભગવાન અમારે અમે કઈ મંત્ર તંત્ર વિધિ કઈ જાણતા નથી પૂર્ણાહુતિ પણ જાણતા નથી જે કઈ કહ્યું છે એ માની લેજો એવા ભાવ થઈ. ચાલો સાષ્ટાંગ નમસ્કાર કરી જાઓ. ઓમ નમો સ્તવંતાય સહસ્ત્રમૂર્તિયે
સહસ્ત્ર નામને પુરુષાય શાશ્વતે સહસ્ત્ર કોટી યુગધારિણી સહસ્ત્ર કોટી યુગધારિણી નમઃ અભિષેક સિંચનમ ઓમ ગણપતિ ગિરજા વૃષભ ધ્વજ સણમુખોનંદિ મુખડિંબિમા મનુજ માલ ત્રિશુલ મૃગ ધ્વજ પ્રતિદિનમ કુશલમ વર કન્યયઃ પ્રતિદિનમ કુશલમ વર કન્યયઃ ઓમ જય શાંતિ અંતરિક્ષ ગુમ શાંતિ પૃથ્વી શાંતિ આપ શાંતિ હૃદય શાંતિ વનસ્પતયઃ શાંતિ વિશ્વે દેવા શાંતિ બ્રહ્મ શાંતિ સર્વ ગુમ શાંતિ શાંતિ રેવ શાંતિ સામા શાંતિ ઓમ શાંતિ 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 ઘેરે કોઈ યજ્ઞ જેવું સારું કાર્ય થાય યજ્ઞ જેવું ત્યારે ચોક્કસ પધારો બરાબર આવજો કહેવાનું છે ટૂંકમાં બરાબર પણ એક તમારા કુળદેવી અને એક ગણપતિ દાદા જેનું પૂજન થયું એ બે નથી કહેવાનું મનથી બાકીના બધાને આવજો કહેવાનું ચાલો હવે જાણા કુંડમાં નાખતા જાઓ ચાલો ઓમ ગચ્છત્વમ ભગવને સ્વસ્થાને કુંડ મધ્યતઃ ઉત્માદાય દેવેભ્યઃ શીઘ્રમ દેહી પ્રસિદ્ધમે ગચ્છ ગચ્છ સુર શ્રેષ્ઠ સ્વસ્થાને પરમેશ્વર યત્ર બ્રહ્માદયો દેવાઃ તત્ર ગચ્છ હુતાશન યાન્તુ દેવગણાઃ સર્વે પૂજા માદાય માં કિમ ઇષ્ટ કામ સમૃદ્ધ્યાર્થમ પુનરાગમનાય ચ પુનરાગમનાય ચ બોલ્ય ગાયત્રી માતની અંબે માતની સરસ્વતી માતની ગજાનન ગણપતિ મહારાજની હનુમાનજી મહારાજની પરમ પૂજ્ય ગુરુદેવની વંદનીય માતાજીની દાદા ગુરુદેવની રામચંદ્ર ભગવાનની કૃષ્ણ કનૈયાલાલની ગુરુદેવી માતની વિલેશ્વર મહાદેવની મહાકાલેશ્વર મહાદેવની તો હવે મેં અત્યાર સુધી તમને ગુરુદેવ માતાજીનો પણ પરિચય કરાવ્યો અને એ વ્યક્તિની પણ શક્તિ હતા એ પણ સમજાવવાનો પ્રયત્ન કર્યો છે તો એવા ગુરુજી માતાજીના લખેલા સંત સાહિત્યના પુસ્તકો અમે હમણાં વર કન્યાના માતા પિતાને ઉભા કરી એનું સન્માન કરીને આપવાના છીએ માતાજી ઉપર ઉડાડેલી સાડી છે ગાયત્રી માતાની મૂર્તિ ઉપર એ દીકરીને અમે અહીંયા ગાયત્રી પરિવાર ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી દીકરીને ઉડાડીએ છીએ શિવાનીબેન કદાચ આ સાડી સારી જ છે ક્વોલિટીમાં કલરમાં એમ છતાં કદાચ ન ગમે પણ એકવાર પહેરી અને પછી બીજાને તમે ભેટ આપી શકો બરાબર ભેટ આપવાની બરાબર ચાલો ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત આ માતાજીના આશીર્વાદનો ગુરુજીના આશીર્વાદનો કળશ છે આ બેન તમે આવો કન્યાના મમ્મી દીકરી સાસરે જતી હોય ને એટલે દીકરીને શિખામણ આપે દીકરીને શિખામણ આપે કે બેટા અત્યાર સુધી તે તારી ઘરે રહી અને તારા માતા પિતાની ઘરના ભાંડેડાઓની સેવા કરી છે એમ તું તારા સાસરે જઈ અને તારા સાસુ સસરાની અને બધાની આ રીતે વિશેષ સેવા કરજે અને જેમ દૂધમાં સાકર પડી જાય ને એમ તારા સસુરાલમાં બધાની આરે મેચ થઈ જાજે પડી જાજે એવા આશીર્વાદ એમાં લખેલા છે ગુરુદેવે ઓમ મંગલમ ભગવાન વિષ્ણુઃ મંગલમ ગરુડધ્વજઃ મંગલમ ગરુડાક્ષો મંગલાય તનો હરિ બેના લગ્નનું જોડાણનું પ્રમાણપત્ર સર્ટિફિકેટ એ ટ્રસ્ટ તરફથી એકવાર જ આપવામાં આવે છે કાંતિલાલ જાઓ તો એક વખત જ આપવામાં આવશે પ્રસન્નભાઈ પછી આ સર્ટિફિકેટ બીજી વાર મળતું નથી એટલે લેમિનેશન કરાવી લેજો સરખું સાચવજો આને બરાબર છે આના ઉપરથી ઘણા કામ થઈ શકે સર્ટિફિકેટ ઉપર ઓમ વિશ્વાની દેવ સવિત દુરિતાની પરાશુવા
यद्वद्रं तन्नासु ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात्। पुस्तक આપ્યું છે એમાં દાંપત્ય જીવનમાં પ્રવેશતા પહેલા દંપતિની ફરજો, એટલે બે જણા એકવાર પુસ્તક વાંચી જજો, મારી વિનંતી છે। બહુ સરસ શબ્દો છે ગુરુદેવના એમાં, બરાબર, કે આપણી ભૂમિકા શું છે એમાં। વરરાજાના પિતાશ્રી અને માતુશ્રી આવશે, બેયને અમારે સન્માન કરી અને બેયને અમારે એને પુસ્તકોની ભેટ આપવાની છે। સત્સાહિત્ય, આ સુંદર સાહિત્ય તમે વાંચો, બીજાને વંચાવો, બીજાના જીવનને ધન્ય કરો, એવી આ પુસ્તિકાઓ છે ગુરુદેવની લખેલી। ચાલો, ગુરુદેવે 3200 પુસ્તક લખ્યા છે, 3200 પણ એનું આ સૂક્ષ્મ સાહિત્ય તમને આપીએ છીએ। ચાલો આવજો। भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। चलो। मंगलं भगवान विष्णु मंगलं गरुड़ध्वज मंगलं पुंडरीकाक्षो मंगलायतनो हरि सर्वमंगल मांगल्ये शिवे सर्वार्थ साधिके शरण्ये त्र्यंबके गौरी नारायणी नमोस्तु ते। उपस्थित रहती यार, अरे गायत्री मंत्र नहीं भेट आपो तन आजे जाहर मां बोलू ये गुरु छे बदे सरस। ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। હવે પગે લાગી ગયું, મંડો હવે અહીંયા દર્શન કરી લ્યો, આશીર્વાદ લઈ લ્યો, અહીંયા આવીને માતાજીના તમારા વડીલોને પગે લાગી લેજો, બે જણા બધા વડીલો જે તમારાથી હોય મોટા, અહીંયા આશીર્વાદ લઈ લ્યો માતાજીના। ચાલ, અહીંયા આશીર્વાદ લેવા જે પછી વડીલોને લઈ લ્યો। ચાલો, લગ્ન વિધિ પૂરી જાહેર કરવામાં આવે છે, બધાએ શાંતિથી ખૂબ સાંભળ્યા, ખૂબ ખૂબ બધાનો આભાર, ધન્યવાદ। ચાલો, બોલીએ ગાયત્રી માતની।